पत्र उनको बस हो सकता है। आज अपनों एक पत्र मिलियो वाची हृदयगत करियो ते विषय हमने उत्तर न लखे ते ए विषय आपने उत्तर न लखे एवी हमारी सत्ता अपनी पासे योग्य नहीं तथापि आपने अंतर्गत समझायो छे ते जनाव चुके जे कई थाय ते थवा देवु न उदासीन न अनुद्यमी थवु न परमात्मा प्रत्येपन इच्छा करवी अने न मुंझावु आटला सुधी आप त्रण दिवस करी कदापि आप जनावर छो तेमां हमपणू आड़ू आवतुं होय तो तेनो जेटलो बने तेटलो रोध करवो अने तेम छतां पण ते न टलतुं होय तो तेने ईश्वर अर्पण करी लेवुं तथापि दीनपणू न आवा देवुं શું થશે એવો વિચાર કરવો નહીં અને જે થાય તે કર્યા રહેવું અધિક જાવા નાખવા પ્રયત્ન કરવો નહીં અલ્પ પણ ભય રાખવો નહીં ઉપાધિ માટે ભવિષ્યની એક પળ પણ ચિંતા કરવી નહીં કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે તે વિસ્મરણ કર્યા રહેવું તો જ ઈશ્વર પ્રસન્ન થશે તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે તો આપણો વિષય ચાલતો તો જ ઈશ્વર પ્રસન્ન થશે તો એ તો શું છે અથવા પરમ ભક્તિ પામ્યાનું ફળ શું છે અને એ વિશે ચાર ચીજ આપણે જોઈ કે અશુભનો ઉદય આવે શુભાશુભના ઉદયો તો ચાલ્યા કરે છે શુભના ઉદયોમાં પ્રલોભન અશુભના ઉદયમાં પીડા બે પ્રકારની સંવેદનાઓ સંસારી જીવને થાય છે પણ એક ભક્તની સંવેદના કેવી હોય તે વિશે આ પત્ર માર્ગદર્શન કરે છે તો ચાર ચીજ તો આપણે જોઈ કે કોઈ વાર પણ ચેલેન્જિંગ ટાઈમ આવે અશુભ કર્મનો ઉદય આવે વિચ તો ભાગભાઈ વોઝ ફેસિંગ એટ ધેટ મોમેન્ટ ન ઉદાસ થવું ન અનુદ્યમી થવું બિકોઝ કોઈ પણ ઉદ્યમ કરતા હોય ને ફેલિયર મળતું હોય ને તો તમને એમ થાય કે હવે ઉદ્યમ જ નથી કરવું એટલે ન ઉદાસ થવું ન અનુદ્યમી થવું ન યાચના કરવી અને ન મૂંઝાવું પછી કંઈક સ્વભાગભાઈએ લખ્યું હશે કે મે બી આ અશુભ કર્મના ઉદયની પીડા કરતાં બી જે અહંપણું જાગે છે ભીતરમાં એ જે હર્ટ થાય છે એની ધારણા પ્રમાણે ન થયું ઈચ્છા પ્રમાણે ન થયું લોકો શું વિચારશે લોકો શું સમજશે લોકો શું કહેશે એ લોકસંજ્ઞા વગેરે આમ પણ ઘણું બધું આવી જાય અને એના કારણે હી વોઝ ફેસિંગ દીનપણું અહંકાર આવે ત્યારે બે ચીજ ફેસ થાય ઈધર પ્રાઇડ ઓર ઇન્વર્ટેડ ઈગો જેમાં કોમ્પ્લેક્સ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ દીનપણું નેગેટિવ એટિટ્યૂડ નકારાત્મક વલણ એવું બે ચીજ સો વી વિલ ટોક અબાઉટ ઇટ અને ઈશ્વર અર્પણ કરતાં રહેવું પણ દીનપણું તો ન લાવવું તો એક્ઝેક્ટલી ઈશ્વર અર્પણ એટલું શું અને પછી કાલે આ ચારેવની પરીક્ષા લઈ લેશો હા બીકોઝ યુ ફાઉન્ડ ઇટ વેરી ઇઝી રાઈટ કાલનો દિવસ છે સવારનો પછી બપોરથી શિબિર શરૂ થાય તો કાલે પરીક્ષા એન્ડમાં નક્કી કરશો તમે જોજો યુ ફાઉન્ડ ઇટ સો ઇઝી સો આઈ સેડ યુ હાર્ડલી હેવ ટુ પ્રિપેર અને દ્રષ્ટાંત બ્રષ્ટાંત એવું હોય તો પૂછતા નહીં આમ મેઇન વાત જ પૂછજો ટેન્શન દ્રષ્ટાંત યાદ રાખવાનું પેલો કે આમાં તમે 35 દ્રષ્ટાંત આપ્યા તો હવે આઈ અન્ડરસ્ટેન્ડ એ બધું કેવી રીતે યાદ રહે તો દ્રષ્ટાંત નહીં પૂછે સીધી મૂળ વાત જ ફંડામેન્ટલ બહુ બહુ અદ્ભુત પત્ર અને અદ્ભુત માર્ગદર્શન રિંગ જોઈને જેમ તમારી વેડિંગ રિંગ જોઈને તમને તમારી વાઇફ યાદ આવે એમ ગુરુને જોઈને ભગવાન યાદ આવે કારણ કે ગુરુ ઇઝ ઇક્વલ ટુ દિવ્યતા ભગવાન ઇઝ ઇક્વલ ટુ ભગવત્તા દિવ્યતા સો બેઝિકલી
if you are not seeing the body or the mind, okay, let's keep the inner states right now. પછી તો એના પણ પરે થવાનું છે સ્વરૂપ દ્રષ્ટિ પણ ઇનર સ્ટેટ્સ દશા તો આપણે દિવ્યતા દિવ્યતા દેખાય છે એક દેહ છતાં છે એક દેહ વિના છે દેહ છતાં અને દેહ વિના એટલો જ ફેર લાગશે તમને ભગવાન અને ગુરુમાં એક પ્રકારની અભેદતા ભાસે વેન યુ ફોકસ ઓન ધ ઇનર સ્ટેટ્સ અને સમટાઈમ્સ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે વધારે અપીલિંગ થાય કારણ કે શુભાશુભની અંદર દેહની ભીતર મનની સક્રિયતા હોવા છતાં અંતર્મુખી તો દેટ ગિવ્સ મોર ઇન્સ્પિરેશન ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ઇન્સ્પિરેશન્સ સો પ્રભુ હેઝ એન્ડેડ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિથ જ્ઞાનીને વંદન અને કેવા પ્રકારના તો કે દેહ છતાં જેની દશા કેવી દેહાતીત મન છતાં કર્મ છતાં કેવી દશા એનો ધ કર્મનો ઉદય નિરંતર જ્ઞાનીને ચાલતો એન્ડ ઇટ ડઝન્ટ ટચ ધી ઇનર સ્ટેટ તો આપણે એમને કર્મના ભોગતા કહીએ કે કર્મના ઉદયના જ્ઞાતા કહીએ કારણ કે શરીરના લેવલ પર ભોગતા પણ દેખાય તાવ આવે આ આવે તે આવે ઓલ્ડ એજ મૃત્યુ ભૂખ તરસ આરામ વગેરે અને ઇન્ટરનલ સ્ટેટ્સ નોટ ટચ્ડ સો ઇટ ઇઝ અ બ્યુટિફુલ થિંગ આઈ વિલ ગો વિથ ધીસ સો A group of people gather and go to Mullah's house and they shout and say, Mullah, jaldi bahar aao, jaldi bahar aao. So Mullah says, shu thayu? Mullah shant, ekdam dheemi prakruti wala. To ke shu thayu? To ke tamari wife nadi ma padi gai chhe. And the flow of the water is very swift. Pravaha ekdam teji chhe pravaha ma. Ekdam poor jane aavya hoi evite. The water is flowing very swiftly and within minutes she will be thrown into the sea. Pachi malvi mushkil pachi jaldi ene bachava mate aav. Mullah goes, dives into the river, nadi ma kutko mare chhe. And same prava tarvani koshish kare chhe. Same. River is flowing this way and same. એટલે બધા કહે છે કે એક તો આટલું સ્વીટ ફ્લોઈંગ રિવર છે અને યુ વોન્ટ ટુ ગો અગેન્સ્ટ ઇટ એન્ડ યોર વાઇફ ઇઝ ગોઈંગ ધીસ વે એન્ડ યુ આર ગોઈંગ ધીસ વે તો કે 40 વર્ષ તમે સાથે રહ્યા છો કે તમે એનો સ્વભાવ જાણો કે હું આઈ હેવ ઓલવેઝ સીન હર આર્ગ્યુઈંગ વિથ રિયાલિટી ઓલવેઝ કમ્પ્લેનિંગ સંઘર્ષ I have never seen her in svikar bhav acceptance so many things happen around you or with you એટલે તમારી જે આઈડેન્ટિટી છે દેહ અને મન સાથે અને દેહ મન ને બુદ્ધિ જો બોલીએ તો BMI કહી શકાય બોડી માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ સો એની સાથેનું જે આઈડેન્ટિફિકેશન છે વિચ ઇઝ ગેટિંગ ધ જીવ ભાવ ઇન્સ્ટેડ ઓફ આત્મભાવ જીવ ભાવ લાવે છે તો એમ કે આઈ નો કે એની પ્રકૃતિ સંઘર્ષની છે એની પ્રકૃતિ સ્વીકારની નથી એટલે નદીમાં પડીવી હશે ને તો શી વુડ ટ્રાય ટુ ગો અપસ્ટ્રીમ ઓપોઝિટ ડિરેક્શન સંઘર્ષ નહીં સ્વીકાર નદીનો જે પ્રવાહ છે વસ્તુનો જે પરિણમન પ્રવાહ છે તમે નક્કી કરો કે એ વસ્તુનો પરિણમન પ્રવાહ એ ડિરેક્શનમાં ફ્લો કરવું છે કે યુ વોન્ટ અકોર્ડિંગ ટુ યોર ફેન્સી યોર ડિઝાયર્સ યોર ડિમાન્ડ્સ યુ વોન્ટ ટુ ફ્લો અગેન્સ્ટ ઇટ ફ્લોઈંગ અગેન્સ્ટ ઇટ વુડ બી સંઘર્ષ ફ્લોઈંગ વિથ ઇટ વુડ બી
સ્વીકાર સસ સંઘર્ષ ઓર સ્વીકાર ભાવ. સો ઇફ યુ ફ્લો અગેન્સ્ટ ઇટ, તમને નદી કેવી ભાસશે? શત્રુ. વોટર ઇઝ ફ્લોઈંગ ધીસ વે, યુ આર ટ્રાઇંગ ટુ ગો ધીસ વે, સો યુ વિલ ફીલ એઝ ઇફ ધ રિવર ઇઝ ફાઇટિંગ વિથ યુ. યુ ડોન્ટ રિયલાઇઝ ઇટ વોઝ યોર ચોઇસ. દુનિયા એટલી ખરાબ નથી, દુનિયા વિરોધમાં નથી, વસ્તુ કે પરિસ્થિતિ વિરોધમાં નથી. ઇટ ઇઝ યોર નોન એક્સેપ્ટિંગ મોડ વિચ ઇઝ મેકિંગ યુ ફીલ કે એવરીથિંગ રેન્સ. તિરંગો લહેરાશે કે ભીનો થશે ભગવાન. ઓકે, સો પીએમ્સ વિશ ઓફ 3 ડેઝ 13, 14, and 15. સો એવરી ઓલ ધ ફ્લેગ્સ વિલ બી અપ બાય 12 ટુનાઇટ. સો not because we are fighting against Pakistan or anything, but you know the whole story, ne? Came 15th August Pasanthai, and actually to 14th night baad ne ek aa thayo, and 14th afternoon na baad ne ek Pakistan nu thayo, and why Pakistan before India when it was a partition. And it's a good story. Jo maru bodu pati kyu, so I'll tell you the whole story. And you know, nahi pate. So, pan karakar murat 15 minu javtu tu, parantu Pakistani jeet, ke ek var India ne flag lehra se, pachi 12 kallak ma bhi e loko kai natak kari sake. 12 kallak ma, because Mountbatten cannot stay at two places at the same time. Etle he had to do it. તો કે એક વાર ઇન્ડિયાનું થઈ જશે અને 12 કલાકમાં એ લોકો વોર ડિક્લેર કરીને કોઈ પાકિસ્તાનને થવા જ નહીં દે. સો દે ઇન્સ્ટિટ્યુટ પહેલાં પાકિસ્તાનમાં કરો ને પછી હિન્દુસ્તાનનું કરો. એન્ડ 15th મુહૂર્ત સાથે શું સંબંધ હતો, એન્ડ લોંગ બ્યુટિફુલ સ્ટોરી. એન્ડ યુ નો આઈ લાઈક હિસ્ટ્રી. સો પછી સમય હશે તો વિસ્તારથી કહીશ. સો નદીનો પ્રવાહ આમ છે, તમે ચૂઝ કરો છો આમ જવાનું, એટલે આખી નદી વેરી પાવરફુલ, પાવરફુલી અગેન્સ્ટ યુ. એવરી વન ઇઝ જસ્ટ અગેન્સ્ટ યુ, નો વન ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ યુ. આ તો તમારા શબ્દો વાપરું છું કે તમને ખ્યાલ આવે કે શું. તો તમે નદીના પ્રવાહની અગેન્સ્ટ, યુ નો ઓપોઝિટ, વિપરીત દિશામાં તરવાનું, એટલે કે જીવવાનું, એટલે કે તમારી વૃત્તિઓની દિશા, વસ્તુનો પરિણમન પ્રવાહ છે એની વિરુદ્ધ દિશામાં જાય છે. વસ્તુ તમને, વસ્તુ પરિસ્થિતિ વ્યક્તિ તમને શત્રુ ભાસવા માંડે છે, તમારા વિરોધમાં હોય એવું ભાસે છે. એન્ડ સમટાઈમ્સ યુ બીકમ ટુ aggressive to fight. Sometimes you feel very low. Jene din panu ahiya kayu chhe, ahiya issue din panano chhe. And sometimes you just feel very low, ke I am not the lucky person on earth. So lucky people are not necessary sukhi people, and unlucky people are not necessary dukhi people. So lucky, unlucky, ઓકે, તમારા સર્કમસ્ટન્સીસનો ફોટો પાડવા માટે યુ કેન યુઝ ધેટ વર્ડ, પણ યુ કેનોટ યુઝ ઇટ વિથ આઈ, બીકોઝ ધેર ઇઝ નથિંગ લાઇક આઈ એમ લકી. ઇટ ઇઝ યુ હેવ ચોઝન ટુ બી અનલકી બાય નોટ એક્સેપ્ટિંગ ઇટ. સો સર્કમસ્ટન્સીસનો ફોટો લેવો હોય તો યુ કેન યુઝ, બટ ડોન્ટ આઈડેન્ટિફાય ઓર એસોસિએટ ઇટ વિથ આઈ, બીકોઝ આઈનો જવાબદાર તારી ઇન્ટેલેક્ટ જ છે. આઈનો જવાબદાર આઈ સાથે, લકી અનલકીનો જવાબદાર કર્મ નથી, એ પરિસ્થિતિ સાથે. વી નો ધેટ, બટ વી લૂઝ ધેટ અવેરનેસ, અને
ગુરુનો બોધ પાછો સ્મરણમાં આવે એન્ડ વી ટ્રાય ટુ એડજસ્ટ આર ગ્લાસીસ એન્ડ વી કેન સી થિંગ્સ પ્રોપરલી. સો જો તું વિરોધમાં ન કોશિશ કરે, સહયોગ આપે વિથ ધ રિવર, તો રિવર ઇટ સેલ્ફ બિકમ્સ અ નાવ. તમને થાય એવરીથિંગ ઇઝ ગોઈંગ સો વન્ડરફુલ એન્ડ આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ બીકોઝ ધ રિવર ઇઝ ઓનલી ટેકિંગ યુ. હાઉ યુ અન્ડરસ્ટેન્ડિંગ કે વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ધેટ which is stopping the svikar bhav, what is that which is helping the svikar bhav, e samajva mate aa agal no bodh prabhu e farmavyo chhe. So itself, the river itself becomes a nav because tame sahyog aapo chale tamare kai karvano nathi, matra acceptance, svikar bhav. And what about your ambitious nature? Keep it, use it within. એમ્બિશિયસ નેચર એટલે તમે ડલ નહીં બની જતા. તમારે તો એમ કહેવાનું કે બહુ કામ છે, અંદર બધું એડજસ્ટ કરવાના છે, ઇક્વેશન્સ એડજસ્ટ કરવાના છે, ચીયરફુલ મૂડમાં રહેવાનું છે, લવિંગ મૂડમાં રહેવાનું છે, કેટલું બધું કામ છે મારે. એટલે ઉદ્યમી જ રહેજો, પુરુષાર્થી રહેજો, જો ઈચ્છો પરમાર્થ તો કરજો, સત્ય પુરુષાર્થ. પણ ઉદ્યમ બહાર કરીને યુ આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ, યુ આર ફાઇટિંગ અગેન્સ્ટ ધ રિવર and you are causing more sangharsh, tamaru mo tang thai jaye vagere vagere, as Barry Stevenson said, and this happens. So flowing with the river is called svikar bhav. You remain very positive, the river seems positive, meaning the whole world seems positive, every person you find is full of virtues, meaning you just focus on the bright side. So how beautifully life can actually go. But anadino ya karyano je abhyas thai gayo che, Kripadev ke che, to fight. Now I want to know the reason. Why do we want to go against the flow of the river? Why? Vastu na parinaman prabha aam che, ene badle viprit dishama apni vrut કેમ ઉઠે છે, એનું શું કારણ હોય છે? ઓન્લી વન વર્ડ આઈ વોન્ટ, યા, અને દેટ ઇઝ વોટ ઇઝ મેન્શન્ડ ઇન ધ પત્ર, અહંપનો. યોર અહંકાર વોન્ટ્સ, અહંકાર છે કોઈને? ઓકે ફાઇન, તમારે એને જો ટકાવવો હોય, એને પોષવો હોય, તો તમારે હંમેશા અસ્વીકાર ભાવમાં રહેવાનું. તમારે એને નષ્ટ કરવો હોય, પોષવો ન હોય, તો તમારે સ્વીકાર ભાવમાં રહેવાનું. બિકોઝ સી ધ મોમેન્ટ આઈ ગેવ એન એક્ઝામ્પલ ઓફ ધીઝ ટુ આત્માર્પિત રાઈટ, મયુરભાઈનું કે દેવર સેલ યસ ફોર એવરીથિંગ, યસમાં યુ લૂઝ દેટ ઇન્ડિવિજ્યુઆલિટી. હવે ફોર એક્ઝામ્પલ છે સ્મૃતિજી છે એન્ડ શ્રદ્ધા છે, એન્ડ જસ્ટ એક્ઝામ્પલ માટે સ્મૃતિજી નો 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 ધીસ ઇઝ નોટ પોસિબલ સે, જેવી ના પાડશો તેવું તમે સ્મૃતિજી હેઝ સેડ નો, બંને યસ કીધું ને તો દે ઓલ સેડ યસ, દે બની ગયા, નો સ્મૃતિજી લેફ્ટ. બટ ધ મોમેન્ટ છે કે ભાઈ શી સેઈંગ કે આના બદલે જરા આમ કરીએ, તો એક્ઝામ્પલ આપું છું હું, તો યોર ઇન્ડિવિજ્યુઆલિટી. સો ડુ યુ વોન્ટ ટુ શાઇન એઝ દેહ એન્ડ મન? દેહ એન્ડ મન સ્વયં જ્યોતિ આઈ એમ નોટ ટોકિંગ, યુ વોન્ટ ટુ ગેટ ઇલ્યુમિનેટેડ એઝ દે એન્ડ મન એઝ ડેશ જી, તો તમારે ના ના વધારે પાડવાની જીવનમાં. કોઈ આમ ગુલાબજાંબુ આપે તો ના પાડો, તો એ પહેલાં બે વખત કહેશે કે ના લો ને એક, લો ને એક. જો સી આખો ડ્રામા થાય એન્ડ યુ બીકમ ધ ચીફ ગેસ્ટ, પણ તમે હા કહી દો એટલે એ તરત જ હિલ મૂવ ટુ ધ નેક્સ્ટ. તમને આપણે
એટલે તમે નક્કી કરો કે તમારે અહંકાર પુષ્ટ કરવો તો તમારા જીભમાં વધારે ના ના હોવી જોઈએ. સજેશન્સ હોય, અમુક મેઘજીભાઈ હોય મંદિરની એક ટીવીમાં હતા તો કે બાપા અમે 5 જણનું કામ એકલા કરશું પણ આની સાથે નહીં રાખતા. કોન્સ્ટન્ટ એડવાઇસ. અબ કોઠારીને નામ યાદ હોય એવું લાગે છે. સો પીપલ્સ ફીડબેક, નોટ અસ, બીકોઝ વી વર નોટ ઇન દેટ સેવા એટ ઓલ. સો NRI હતા, બટ NRI સાથે સંબંધ નથી, આ તો તમારા અહંકાર સાથે સંબંધ છે. સો આપણે આમ કરવું જોઈએ, તે કરવું. યુ વોન્ટ યોર પ્રેઝન્સ ટુ બી ફેલ્ટ એન્ડ નથિંગ મોર. તમે ના ના જેટલી પાડો એટલી પ્રતિક્રિયાઓ થાય. પ્રતિક્રિયાઓ જેટલી થાય, સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ હોલ રિલેશનશિપ, તો તમને આ પત્રની મજા બહુ આવશે. બહુ બહુ તમને એમ લાગશે કે બસ બધું જ સમજાઈ ગયું છે. જીનાગમનો સાહસ. બીજા પત્ર પર આઈ ડોન્ટ વોન્ટ ટુ મૂવ. યુ વિલ નોટ વોન્ટ 901 ટુ સ્ટાર્ટ એકચ્યુઅલી, કે આ પચવા દો. આ એવા એવા માખણના ચોસલા છે કે ઇટ ટેક્સ ટાઈમ. એમ કહે કે થોડો ટાઈમ પ્રેક્ટિસ કરવા દો, ડાયજેસ્ટ કરવા દો, લેટ ઇટ ગો, લેટ અસ જસ્ટ લિસન. ઇનફેક્ટ યેસ્ટરડે ધે પુટ ધ 5 પોઈન્ટ્સ ઓન ધ એ, તો રાતે હું એ જોતો હતો પાછો, બિકોઝ ઇટ વોઝ હેલ્પિંગ મી. આઈ વોઝ નોટ સીઈંગ મારા હેરસ્ટાઈલ કેવી હતી કે મારો શબ્દ પ્રયોગ. આઈ એમ ટોકિંગ ટુ યુ એન્ડ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ પાસ ઓન ધ મેસેજ ટુ યુ. Presentation could have always been better, but it was just spontaneous and it just came for them, which might help you all. Pachi bapurna jaina badu lakhyu ane pachi riya ne kidu ke send it to all of you. Acha ha bapurna 4 vage free thayo hu. Yesterday there was no sleep and all because I had guest till 4 o'clock. And after 4, I went to my room and I said, Pillam na taju che to lakhi dau, to aa loko ne helpful bane. And then I did my work. So, ha, nahi. Na no sur, tamaro prabhav padse sasuji. Tame badhi chizma saras hato beta. એનો આ બધા હાના સૂર છે. એ કે કેવું લાગ્યું મમ્મીજી આ આંડવો બનાવ્યો તો કેવો લાગ્યો? સરસ હતું બેટા. તો નીનાબેન ઇઝ લોસ્ટ. આમાં છે ને થોડું આમ આમ મેરી નાખવાનું ને આમ મેરી રાખવાનું ને પહેલું કરવાનું ને થોડું સોફ્ટ હોવું જોઈએ ને થોડું આ હોવું જોઈએ અને થોડા સજેશન્સ ને પ્રતિક્રિયા કરશો તેમાં તમને સારું આવડે છે. શી મેક સચ ફેસીસ, ધેટ્સ વાય. You ask them, if I am wrong, you ask them. હું એને મનોરમા જ કહું છું, આમ કર્યા જ કરતી હોય. સો તમે જરાક ના બોલો, સજેશન્સ આપો પ્રેમથી. તેમાં મમ્મીજીને બહુ સારો આડવો બનાવતા આવડે, અમને નહીં. એવું એ લોકોમાં સેટ કરાવી દેશો, બિચારી કચડાઈ જશે બંને જણ. એવી રીતે એ કે હું નથી કરતી, આવું કોઈ બોલ્યું તમે લોકો કોઈ બી બોલ્યા એવું. બિકોઝ વેન યુ આર રિયલી નોટ ડુઈંગ ઇટ, યુ ડોન્ટ નીડ ટુ ટેલ. ઓકે ફાઇન. તમારા મનમાં હંમેશા આ વિચાર આવવો જોઈએ, જો તમારે અહંકાર પોષો હોય તો. આમ કેમ, આમ કેમ, આવું કેમ કરે છે? આમ જ કરવું જોઈએ, આ રીતે થાય. આ બધા વિચાર આવ્યા, તમે તમારા અહંકારને, તમારી ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટેલેક્ટને, કોસ્મિક ઇન્ટેલેક્ટની વાત નથી કરતો હું, ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટેલેક્ટને પોષણ આપી રહ્યા છો. તમને સ્વીકાર ભાવ નહીં ગમે, કારણ કે એમાં તમારું જાણે અસ્તિત્વ ભૂસાઈ જતું હોય એવું લાગે. Now this Vipulbhai has always been giving advice to whatever, where was he? Reliance. And now he's retired, say.
So now nobody wants your advice. તમને નહીં ચાલે, ખાજ આવ્યા જ કરશે. મારી બુદ્ધિનો ઉપયોગ કરો, મારી બુદ્ધિનો ઉપયોગ કરો. સો સડનલી યુ વિલ બી નથિંગ. નાઉ ઇફ ધેટ ઇઝ યોર એમ, તો યુ આર ગોઈંગ ટુ એન્જોય યોર રેસ્ટ ઓફ ધ ડે. બટ ઇફ ધેટ ઇઝ નોટ યોર એમ, યોર ઈગો વોન્ટ્સ ટુ સ્ટેન્ડ, તો તમે કાંઈ નહીં. તો છોલે છે ને, છોલેમાં થોડો કલર આમ આમ રાખવાનો, ચાની પાવડર નાખવાનું, તો થોડું યેલોનું બ્લેક થઈ જાય, સીસી ના લાગે. ક્રીમ સેન્ટરના છોલે હોય એવા લાગે. ખાલી ચાની ભૂકી નાખે, બીજું કાંઈ નહીં. પછી એ લોકો કહે છે કે ના, એવું કોઈને ભાવતું નથી. ઓકે, બસ તમારો અહંકાર પોસાઈ ગયો એમ કે તમે કંઈ કરેક્શન કરી શક્યા ફોર ધ બેટર. બટ ફોર ધ બેટર માં યુ આર ગેટિંગ વર્સ્ટ. યુ ડોન્ટ ઇવન નો કે થાળીમાં બે ચીજ હતી કે ચાર ચીજ હતી કે છ ચીજ હતી કે આઠ ચીજ હતી. હમણાં એક જેને ગુજરાતી થાળી મંગાવી, 101 આઈટમ. શેઠ, યુ શુડ ગો વન્સ. એક આટલો મોટો થાળ, આટલો મોટો થાળ, એમ કે ધ ગ્રેન્ડિયર ઓફ ગુજરાતી થાળી. પછી તારું પેટ સારું થઈ જાય પછી. બિકોઝ વી હેવ બીન હેવિંગ ગ્રીન જ્યુસીસ ઇન ધ મોર્નિંગ. કેડીએ સ્ટાર્ટ કરાવ્યું સેન ફ્રાન્સિસ્કો. માય લેન્ડેડ અને આઈ આસ્ક્ડ હિમ. બહુ શાંત શાંત બેઠા હતા કેડી કિરીટ દફતરી. સો આઈ સેડ, હમણાં શું ચાલે છે? એન્ડ માય ક્વેશ્ચન વોઝ ઇન સાધના, એકચ્યુઅલી સ્વાધ્યાયમાં શું ચાલે છે, તમારા બીજા કોઈ એક્સપેરિમેન્ટ્સ. મારો એમ એ હતો. બટ હી ડિડન્ટ કેચ ધેટ. સો હી સેડ કે હમણાં હું ગ્રીન જ્યુસ પીવાનો પ્રયોગ કરું છું. એન્ડ આઈ હેવ ગોટ 8 kgs ઓફ વેજીટેબલ્સ ફોર યુ એન્ડ સમ કોલ્ડ પ્રેસ મશીન. પેલું એ કાકડી નાખી જાઓ અને કૂચો આ બાજુ નીકળે અને જ્યુસ આ બાજુ નીકળે. એન્ડ આઈ ગોટ વન ફોર યુ એન્ડ યુ મસ્ટ ટ્રાય. સો આઈ સેડ આઈ એમ ઓલવેઝ ઓપન ટુ એક્સપેરિમેન્ટ્સ. સો મને કાલે બનાવી આપજો, હું પીસ. Throughout USA, he used to come follow me and get one glass. Kya rehta hoy bichara, pono kalak dur re to bhi ek bottle mara mate nemi mate. And, till Philadelphia I got. Pachi Toronto gayo, pachi obviously because I told him not to come and he's coming for pollution. So that lot of raw, એટલા બધા શાકભાજી કે તમે આખા વીકમાં મળીને કેટલું શાક ખાઓ, કેટલું ગ્રીન્સ જાય તમને, સેલેડ બી કેટલું ખાય. આપણો તો નિયમ જ છે કે સવારના જો ભૂલમાં ખવાઈ ગયો સેલેડ તો સાંજના તો નહીં જ ખાઈએ. કોઠારીનો નિયમ છે એવો કે જીવનમાં એ, હા જીવનમાં જ એકવાર આ બધા પીરસ જોઈએ ને સાહેબ. ઓકે, સો આખું મને મેથેમેટિક્સ બતાવ્યું કે આટલું તમારું જાય, બે બાર બી શાક લો તો શું. અને આપણે તો જે રીતે શાક બનાવીએ એટલે એ ટેસ્ટ માટે વધારે છે, હેલ્થ માટે ઓછું. અને સુરતી ઘરમાં તો જે બનાવે ખારો નાખીને બધું ઝીરો કરી નાખવાનું, એનો નિયમ જ એ કે બધાની વેલ્યુ ઝીરો કરી નાખવાનું ને પછી ટેસ્ટથી ખાવાનું. એટલે અમને તો જરા ગ્રીન ના હોય ને યેલો હોય તો કે બગડી ગયું લાગે છે. કાઠિયાવાડીઓ હલ્દી નાખી નાખીને એને યેલો બનાવી દે કે ગ્રીન શું ખાવાનું, કલરફુલ ખાવાનું. મેં તો આ હલ્દી સેરેમની નથી કહેવા. સો યાર, યુ ઓલ પુટ ટુ મચ હલ્દી. આઈ નો ઇટ ઇઝ વેરી ગુડ. એના કરતાં સેપરેટ થોડું હલ્દીનો પાવડર આપી દો, ખાઈ લેશે. I have been having since 2020 March, હજી ચાલુ છે મારું. ત્રણ ચાર ચીજની પેસ્ટ એ કરીને હું લઉં છું. એટલે જો ને કોવિડ, આટલા હજારો લોકો મળું છું, કરું છું એન્ડ સો એ રો વેજીટેબલ્સ. એટલા બધા 8 kg શાકભાજી લઈ આવ્યા હતા 3 દિવસમાં પૂરું. 3 દિવસ અમે 6-7 જણ હતા પીવાવાળા. પણ તો બી સો મચ ઓફ, તો હમણાં મોનસૂન્સ ઇન ઇન્ડિયા, તો કોઈ વાર આટલું બધું રો ખાય તો થોડું પેટ અપસેટ થઈ ગયું. એવરીથિંગ ઇઝ ફાઇન રાઇટ નાઉ. તો
વાત તો આપણી અહંકાર પર ચાલતી હતી ને. તો તમારે શું કરવાનું? તમારો હુંનો અહેસાસ ભૂલાઈ ન જાય એટલે તમારે રિએક્ટ કરવાનું, થોડા વિપરીત જવાનું. એન્ડ ધીસ અહંકાર ઇઝ ધ કારણ ઓફ યુ નોટ હેવિંગ સ્વીકાર ભાવ ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સિંગ દુઃખ, અશાંતિ ઓર ક્લેશ. બહાર ક્લેશ ન થતો હોય પણ અંદર સમ ટુ એલિમેન્ટ્સ આર ફાઇટિંગ. બહાર તમે કંઈ બોલ્યા બી નહીં, ક્લેશ એટલે તમે કોઈની સાથે પ્રગટ રીતે ઝઘડો જ કર્યો એવું નેસેસરી, એ તો એનું ઓવર્ટ બિહેવિયર છે. એન્ડ સમ પીપલ ડોન્ટ હેવ ગટ્સ ઓર સમ પીપલ ડોન્ટ વોન્ટ ટુ શો વોટ ઇઝ ઇનસાઇડ, આપણે એને મીંઢા કહીએ. એ લોકો પર અંદર ક્લેશ બહુ ચાલતો હોય, આમ કેમ, આમ જ થવું જોઈએ. એન્ડ સાસુઝ આર લિટરલી સફરિંગ ફ્રોમ ધીસ, આમ કેમ, આમ જ થવું જોઈએ. અત્યાર સુધીના ઘરમાં આમ જ થયું છે અને હવે આખું આમ, તો શું તારીખો બદલાય છે તો કેમ ઘરની પદ્ધતિ પણ ન બદલાય? તારો દીકરો ખુશ હોય તો તને શું પેટમાં દુખે છે? તારી વહુ ગમે તેવી વિચિત્ર પ્રાણી હોય, તારો દીકરો એનાથી ખુશ હોય અને એની રસોઈથી, તો વોટ ઇઝ યોર આખો દિવસ પાસ્તા પાસ્તા? તો અમે બી કહી શકીએ આખો દિવસ રોટલી રોટલી. મેન અહંકાર મીન્સ વોટ યુ થિંક, વોટ ઇઝ યોર લાઇક્સ, વોટ ઇઝ યોર ડિસલાઇક્સ, એ બધા સત્ય છે એમ માનવું અને પછી એનો આગ્રહ કરવો. તમારો આમ ઢાંચા, હવે છેલ્લું છે આજે તો ઢાંચો, પછી નેક્સ્ટ સત્સંગમાં બીજું કોઈ વર્ડ આવી જશે. એટલે તમારો ઢાંચોને પહેલાં ગમે તે તર્કથી સાચો માનવાનો અને પછી એનો આગ્રહ કરવાનો કે આ તો બેટા તારા સારા માટે કહીએ છીએ, પેટમાં ડૂચા ના બોલે એટલા માટે. તો તારા ભાખરીના તો જે ડૂચા હોય છે ને આમનું આમ સંડાસમાં નીકળે છે, અને આ તો ભાખરી પણ નહીં, આ બેન તો શું ભાખરા આપે અમને. અને કેટલી વખત તો અમેરિકામાં ઇન સાઉથ અમેરિકા ઓનલી હર ભાખરા વી વી થિંક બીકોઝ વી ડિડન્ટ ઇવન ગેટ એટ ફેસિલિટી ટુ કુક, વી હેડ થિંગ્સ ટુ કુક બટ વી ડિડન્ટ હેવ વન પ્લેસ. તો તમારા ભાખરા ખાઈને દિવસ કાઢ્યા છે બેન. સો શું કરવાનું? નાનો સુર જો, એને અહંકાર પોષો છે એટલે એને તો મેં કીધું મોક્ષ માટે શું કરવાનું, તો કે ના પાડવાની. મારો સુર શું છે એ તો જાણ, પહેલા મિલે સુર મેલા મેરા તું મારા. ઓકે, પણ જે સંદર્ભમાં વાત ચાલે છે કે જો તારી ઇન્ડિવિજ્યુઆલિટીનો તને એ અહંકારને પુષ્ટ કરવો હોય તો તારે નાના સૂરમાં વધારે વાત કરવાની, પ્રતિક્રિયા દરેક ચીજની કરવાની, રિએક્ટ કરવાનું. સો ઇટ સીમ્સ સૌભાગભાઈ ઇઝ રિયલાઇઝિંગ કે ચાલો ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી એક્સેટ્રા તો છે, પણ મોર સફરિંગ ઇઝ બિકોઝ ઓફ માય અહમપણું. એટલે પ્રભુએ લખ્યું કદાપી અહંકાર અહમપણું આડું આવતું હોય એક્સેટ્રા. સો આ અહમના બે સ્વરૂપ છે. એઝ આઈ સેડ, when it is standing like this, tare pride, pride એટલે અભિમાન. અહમ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. આઈ વિલ એક્સપ્લેન ડ્યોરિંગ કઠોપનિષદ શિબિર્સ વોટ ઇઝ અહમ. જ્યારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બોલીએ છીએ ત્યારે અહંકાર ઇઝ નોટ અભિમાન. ઇન્ડિવિજ્યુઆલિટી, ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સનો આગ્રહ અને એવી બિલીફ ઇઝ અહમ. સો when it is standing, it is abhiman, which usually happens during shubh uday, because nothing you do and everything goes well. So that, and ashubh ma lagbhag inverted ego, etle failures, negative attitude, inferiority complex, hu saro nathi, mara ma kai saru nathi, hu kharab chu, e pan ahankar j chhe. એ પણ અહંકાર છે, બિકોઝ ભગવાન કહે છે તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગંધ છે અને દોષો તો ખાલી એક પાસિંગ ક્લાઉડ છે. એન્ડ યુ આર લેબલિંગ યોર સેલ્ફ, એસોસિએટિંગ યોર સેલ્ફ વિથ સમ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ્સ ઓર સમ પર્ટિક્યુલર ફિલિંગ્સ. સો દેટ ઇઝ ઓલસો અહંકાર.
સો આનો ઇન્વર્ટેડ ઈગો વધારે છે, આનો સ્ટેન્ડિંગ ઈગો વધારે છે. સો સ્ટેન્ડિંગ ઈગો વિલ કોલ પ્રાઇડ ઓર અભિમાન, એન્ડ ઇન્વર્ટેડ ઈગો હા નકારાત્મક વલણ રહી વગેરે. સો લેટ મી ટોક ઓન બોથ લિટલ બિટ એન્ડ ધેન ધ સોલ્યુશન ફોર ઇટ. એક શિયાળ નીકળો શિકાર પર અર્લી મોર્નિંગ, જસ્ટ આફ્ટર સનરાઈઝ, નૌકાશીનો ટાઈમ થઈ ગયો પછી. અને શિકાર માટે નીકળ્યો અને સડનલી એની નજર પડી એની છાયા ઉપર, શેડો. સો ઇન ધ મોર્નિંગ વી હેવ લર્ન્ડ, તમારી સ્કૂલમાં તો એક્સપેરિમેન્ટ્સ કરાવ્યા હશે ને, કે યુ સ્ટેન્ડ એટ 9 o'clock એન્ડ ધ સન અને એની છાયા આમ, પછી વોટ હેપન્સ એટ 10 o'clock. અમારી સ્કૂલમાં તો માય ગુડ સ્કૂલ હેડ ધીસ એક્સપેરિમેન્ટ. એવરી આર વી હેડ ટુ ગો ટેરેસ પર 9 o'clock 10 o'clock, પછી ઝેનિથ 12 વાગે વેન ધ સન ઇઝ રાઈટ આપ. તો કેટલી છાયા, એટલે પ્રભુએ લખ્યું છાયા જાય સમાય, હા અંતિમ બોધમાં જ છે. અને છાયા જાય સમય, અને પછી જેમ જેમ વેસ્ટમાં જાય તેમ તેમ બીજી બાજુ. સો અર્લી મોર્નિંગ એની દ્રષ્ટિ પડી શેડો ઉપર, એન્ડ ઇટ વોઝ સો લોંગ. તો એને વિચાર આવ્યો કે આજે તો ભૂખ સંતોષવા મારે કોઈ હાથીનો જ શિકાર કરવો પડશે. જસ્ટ ઇમેજિન કેટલી મોટી છાયા છે, તો એની સંતોષવા માટે હાથીનો શિકાર તો મિનિમમ જોઈએ. બિચારા 2 કલાક, પણ હવે શિયાળને કોઈ હાથી મળ્યો નહીં. 2-3 કલાક મહેનત કરી એમાં બપોર થઈ ગઈ, અને પાછી કંઈક નજર પડી છાયા પર. હાય હાય, ઉંદર બી ચાલશે, છાયા એટલી નાની થઈ. આપની નજર બરાબર સમજો, આપની નજર ઘડી ઘડી પબ્લિક ઓપિનિયન ઉપર જાય છે. દુનિયાના દર્પણમાં આપણે આપની આઈડેન્ટિટી શોધીએ છીએ. હાઉ ડઝ સુધીરભાઈ ફીલ અબાઉટ મી? આપણે આમ સારું બોલીએ છીએ કે ઓકે ઓકે બોલીએ છીએ? આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ ઇન માય આઈડેન્ટિટી ઇન હિઝ આઈઝ. નાઉ ઇટ શિફ્ટ્સ ટુ હિઝ રાજીપો, એન્ડ ધેન યુ કમ ટુ યોર શુદ્ધ સ્વરૂપ, મારા પ્રભુ. બટ imagine we don't look at the mirror, we look at others' eyes for what we are. apni olkhan apne bija ni એટલે કે દુનિયાની આંખમાં કહીએ છે. લોક તો કુછ તો હા કુછ તો લોક કહેંગે, અહીં તાજા ફળ મળે છે, એક જણાએ દુકાન ખોલી, અહીં તાજા ફળ મળે છે. 2 જણા આવ્યા કે એમાં અહીં લખવાની શું જરૂર છે, અહીં આવીને તો ખબર પડે છે કે તાજા ફળ છે, તો અહીં શું કામ લખવાનું? તો કે એની વાત સાચી લાગે, અહીં કાઢી નાખ્યું, તાજા ફળ મળે છે. બીજું એક ગ્રુપ આવીને કહેતો કે વાસી લેવા માટે ને સળેલા લેવા માટે કોઈ આવે, તાજા જ લેવા માટે ને? કે બરાબર છે, એટલે તાજા કાઢી નાખ્યું. પછી કે દેખાતું નથી અમને કે આ ફળ છે, આ ટીંડોલા નથી પણ આ ફળ છે, એ દેખાય છે, એમાં કે લખવાનું શું ફળ મળે છે? ફળ કાઢી નાખ્યું. તો કે મળે છે એટલે શું, તમે કે ચેરિટી કરવા તો આવ્યા નથી, વેચવા માટે છે. એને ખાલી છે લખ્યું. પછી હવે તમારામાંથી કોઈ દોડાયો જશે કે છે લખવાની કંઈ જરૂર જ નથી, એટલે એ બી ભૂસશે. તમે કેટલું ચેન્જીસ કર્યા કરશો લોકોના ઓપિનિયન પ્રમાણે. એક સંતના ઓપિનિયન પ્રમાણે માર્ગ બનાવીને ઉભે માર્ગે તાપડી. 100 મત સસડી, 100 મત લબડી, 1 મત ઉભે માર્ગે તાપડી. સીધા યુ નો સસલાએ શું કર્યું ને સાપે શું કર્યું, ડિન અન્ડરસ્ટેન્ડ. તો દેર વોઝ ફાયર ઇન ધ ફોરેસ્ટ એન્ડ દેર વોઝ અ સ્નેક, દેર વોઝ અ સસલું સસલું રેબિટ. તો હાઉ ટુ સેવ હિમસેલ્ફ ફ્રોમ ધ ફાયર? તો પહેલાં કંઈક કરે કે લેટ મી ગો અન્ડરગ્રાઉન્ડ. પછી કહે કે કોઈ વાર અંદર આગ આવી જશે તો લેટ મી ગો ધે, લેટ મી બી બિહાઇન્ડ ધ બુશ. એમ 100 મત 100 જુદું જુદું કરે, એમાં બળી ગયો. એટલી વખતમાં 100 મત લબડી સાપ, એને 100 મત તો એ બી લબડી ગયું.
પછી કોણ હતું, કયું પ્રાણી હતું એ હું ભૂલી ગયો. શિયાળ, શિયાળ, શિયાળને એક જ મત આપણું કે ફૂલ સ્પીડ પર ભાગવાનું એન્ડ જસ્ટ ગેટ આઉટ ઓફ ધ ફોરેસ્ટ. એવી રીતે સો મત સસડીને, લાખ મત લબડી, એક મત જે પ્રભુએ આપને માટે આજ્ઞા કરી પકડીને ભાગવા. સો ધીસ ઇઝ અ ફેમસ થિંગ ઇન ઉપદેશામૃત. સો યર્સ બેક જ્યારે બધા ઉપદેશામૃતનું વાત વાંચન કરતા, યર્સ બેક ઇન એટીઝ, ત્યારે બધાના મોઢે આ સો મત સસડી. એક તો નાકની રાખ થવાની છે, હું કામ નાક માટે આટલો બધો ઘસાય છે, આત્મા માટે ઘસા નાક એટલે અહંકાર. તો નાકની રાખ, નાકની રાખ મને લાગે એવરી પત્ર ઉપર એ હશે. અને એમાં આ વાત છે, સચ બ્યુટિફુલ બોથ સિમ્પલ. દુનિયાના દર્પણમાં તું આઈડેન્ટિટી શોધશે. એક જણ કહેશે કે તું બહુ હોશિયાર છે, બીજો જણ કહેશે મૂર્ખ છે. નેમીજી વેરી ગુડ એટ મોટિવેશનલ સ્પીચીસ. સ્વાધ્યાય કાંડ મૌલિકજી, આઈ ડોન્ટ નો વોટ યુ આર ગુડ એટ, સ્વાધ્યાય ઓર મોટિવેશનલ. મોટિવેશનલ તો બિલકુલ જ નહીં, આમ ક્વાઇટ ઠંડા છો તમે. આમથી આમ હાથ ઊંચો કરવા માટે 100 વાર વિચારશે અને આનું તો આમ જ ચાલ્યા કરતો. સો આઈ થિંક ચાલો સ્વાધ્યાય. આ આમાં, આ આમાં, આ આમાં ના લોકોના ઓપિનિયન્સ તો એને કોઈ ચીજ ટચ કરી તો કે શું સ્વાધ્યાય પછી નિયમિત નેમ. આ વખાણ કરવાવાળાને શત્રુ માનજે, એનાથી સાવધાન રહેજે. શત્રુ માનવાની જરૂર નથી, સાવધાન રહેજે. એ લોકો જ આપણી પ્રગતિ અટકાવી શકે. એ લોકો એટલે ઓફકોર્સ નિમિત્ત અપેક્ષા એ કરું કે એ લોકોની વાતમાં આવીને આપણી પ્રગતિ અટકશે. આપને આપણું તો સમટાઈમ્સ ઇટ ટેલ્સ મી કે બાપા આટલી બધી મહેનત ના કરો, આ ટોપિક ને આ પત્ર ને આ બધી મહેનત કરો, નોબડી ઇવન રિમેમ્બર્સ એનીથિંગ એન્ડ નોબડી કેર્સ. મેં તો નેમ, ઇટ્સ નોટ અબાઉટ પીપલ રિમેમ્બરિંગ એન્ડ કેરિંગ. ધીસ ઇઝ માય પેશન એન્ડ ધીસ ઇઝ માય ભક્તિ ફોર માય ગુરુ. સો તમે કાલે બધું ભૂલી જાઓ તો બી મને એટલું કંઈ દુઃખ નહીં થાય, બિકોઝ ધીસ ઇઝ માય પેશન ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ એવરી વર્ડ ઓફ ઇટ. કે આ અહમપણું ક્યાં આવી ગયું, દીનપણું ક્યાં આવી ગયું. મારું પેશન છે, આઈ એમ નોટ વેસ્ટિંગ ટાઈમ ફોર યુ ઓલ. આઈ એમ જસ્ટ, આઈ એમ એન્જોયિંગ ધ ભક્તિ. આઈ હેવ ટુ ડુ, આઈ વોન્ટ ટુ ડુ રાધર. સો દુનિયામાં એ જોવામાં લોકો તરફ નજર, એમાં પાછી આપની ઇમેજ છે. બધે એક ઇમેજ છે, એને બનાવવામાં, ટકાવવામાં, વધારવામાં, સારી ન હોય તો બદલવામાં આપણી વૃત્તિઓ અને એ પ્રકારની પછી વચન ને પ્રવૃત્તિ ને બધું ચાલે છે. સો મચ ઓફ એનર્જી વેસ્ટેજ, સો મચ. જસ્ટ કે પહેલાંનો મારા માટેનો ખ્યાલ બદલાય એના માટે તમે આખો દિવસ મહેનત કરશો. આખો દિવસ એટલું જો શુદ્ધ સ્વરૂપ તરફ નજર કરી તો બધું કાર્ય પૂરું થઈ જાય, તારી જર્ની પૂરી થઈ જાય. સો ઇમેજનો ઇશ્યુ અને આ જે ફેરફાર કરવાની, કમ્યુનિકેટ કરીને આઈ વોન્ટ દેટ પર્સન ટુ નો ધ ફેક્ટ, નો ધ ટ્રુથ. કે મારા માટે આવો ખ્યાલ ન બાંધે. આ બધી ચાઇલ્ડિશ એટીટ્યુડ પહેલાં બહુ મહત્ત્વની હતી, હવે લાગે કે હવે જો એને સમાધાન જોઈતું હોય તો હું ચોક્કસ આપવા તૈયાર છું. પણ એવું કંઈ મને બહુ ફેર પડતો નથી. મારો ભગવાન જાણે કે સત્ય મારા ઇન્ટેન્શનમાં શું છે, મારા પ્રેઝન્ટેશનમાં શું છે, મારો આશય શું છે, એન્ડ આઈ એમ ફાઇન. એના માટે મૈત્રી થોડી વધારે કરીશ, એના માટે 12 નૌકાર વધારે કરીશ. જે પ્રશંસા કરે એના માટે 9 મરકાર ગણજો, અને જે તમારી નિંદા કરે એના માટે 12 નૌકાર ગણવાનો કે તારું ભલું થાય. એ રીતે કરવાનું. હું તો રસ્તામાં સાન ફ્રાન્સિસ્કોમાં મને વિશાલ વોક પર જતા, આ ભાઈ સાહેબ તો પેલું બુસ્ટર લીધું તો 2 દિવસ બેડમાં હતા. કશે આવે ને માય સાહેબ, કશે આવ્યો તો શું, મને છોડી દીધેલો. એવી રીતે ત્યારે મને એકદમ અને તે એકત્વ ભાવના થઈ. ત્યારે જેને આટલો મેં સાથ આપ્યો એને મારો સાથ છોડી દીધો. સો હું ને વિશાલ સાહેબ 5 વાગ્યામાં વહેલા ઉઠી જઈએ ને પેલું જેટલેગના કારણે. તો
અને મને જોઈએ એક માણસ, કારણ કે બધા રસ્તા એટલા સરખા સરખા હોય, અને પછી હું વોક કરતો હતો પણ મસ્તીમાં તો નીકળી જાઉં, ભાઈ પાછો ના આવી શકું ઘરે. એટલે મેં, તું જોજે આપણે ક્યાંથી લેફ્ટ ટર્ન લીધો ને રાઈટ ટર્ન લીધો ને એ, અને કલાક દોઢ કલાક વોક કરવા જાય છે. સો વોટ બેઝિકલી, આ ફેરફાર કરવાની વૃત્તિમાં તું દુઃખી થાય છે તો બી તને શું સુખ મળે છે કે એ દુઃખ વોરવા તું તૈયાર થાય છે. એક બેઝિક ખબર ને, એક જે આ અભ્યાસ કીધો ને પ્રભુએ, એક એવો ઇન્સ્ટિંક્ટ જ લઈને આવ્યા છે કે આપની નોંધ લેવાય. એક હાથી ઉપર એક નાનકડી નાનકડું મચ્છર બેઠો, ક્યાંનું બન 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 કરે, કે નો ઇટ શુડ બી નોટિસ્ડ કે હું તારા ઉપર બેઠો છું માથા ઉપર. પણ હાથી તો હાથી, એની મસ્તીમાં ચાલે, શું લલાવતો હલાવતો ચાલતો હતો. એને કંઈ નોટિસ કર્યું નહીં. એને પહેલાં ધેટ પર્સન વોન્ટેડ ટુ બી નોટિસ્ડ, હુ ધ મચ્છર. ફાઇનલી ધ મચ્છર ગોટ અ ચાન્સ. એક બ્રિજ આવ્યો, એટલે એ બ્રિજ આવ્યો એટલે એ મચ્છર ગયો કાન, હાથીના કાન તરફ, અને કીધું કે જો હાથીભાઈ, આ પુલ જો કાચો લાગે અને આપણા બેનો ભાર ઉંચકી નહીં શકે તો મને એકદમ સંકોચ વિના કહી દેજો, હું ઉડી જઈશ. એ મચ્છર તારાથી પુલ તૂટવાનો હતો કા, પણ યુ યુ વોન્ટ ટુ બી રેજિસ્ટર્ડ, યુ વોન્ટ ટુ બી નોટિસ. આઈ ડોન્ટ નો, ધીસ ઇન્સ્ટિંક્ટ ઇઝ સો ડીપ વિધ ઇન અસ કે વી વોન્ટ અધર્સ ટુ બી નોટિસ, વી વોન્ટ અવરસેલ્વ ટુ બી નોટિસ બાય અધર્સ એન્ડ અપ્રિશિએટેડ નાઇસલી. પછી તો આગળ જઈએ તો ખાલી નોંધ નહીં, આપને બેસ્ટ છે એવી નોંધ લેવી જોઈએ. વેર વિલ યુ ફાઇન્ડ કેમલ્સ? ડેઝર્ટ. વાય ડોન્ટ યુ ફાઇન્ડ ઇટ ઇન ધ હિમાલયસ? બિકોઝ કેમલ હેઝ અ વેરી સ્ટ્રોંગ ઇન્સ્ટિંક્ટ ઓફ બીંગ ધ ટોલેસ્ટ. સો દેટ્સ પોસિબલ ઓનલી ઇન અ ડેઝર્ટ. Where there are no mountains, maximum cactus hoy ke bush hoy e badha rana hoy etle potane he is the best e aave. Now if it goes near on the mountains, to mountains agal e nano padi jaye, so you will find, see, if you take the camel somewhere else, it will die very soon, it will end its life because it cannot bear the pain of not being the tallest, the best. So ખાલી નોટિસ કરે એવી રીતે નહીં, બેટર કે બેસ્ટ, ઇધર બેટર દેન ધીસ પર્સન ઓર ધ બેસ્ટ. આ ઇન્સ્ટિંક્ટ બી આપની અંદર બહુ સ્ટ્રોંગ છે. એટલે વાય એમ આઈ સેઈંગ ધીસ? બીકોઝ ધીસ ગવર્ન્સ આ બિહેવિયર. આપણું બોલવું, વિચારવું અને વર્તવું બધું આ ઇન્સ્ટિંક્ટ એટલો સ્ટ્રોંગ છે, એ ગવર્ન કરે છે કે બધામાં આ આમ તો પ્રભુ કૃપાએ થઈ ગયું, આમને આપણે તો ઇન્સ્ટ્રુમેન્ટ હતા. ખરેખર ભક્તિભાવથી પણ બોલાય અને એમાં આપણે આપણું નામ આપી દેવું હોય ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે, કે આપણે ખબર છે સામેવાળો ઇન્સ્ટ્રુમેન્ટ ગણતો. ગઈકાલે જ એક ભાઈ આવ્યા હતા, સો યુ આર સેઈંગ બધી વાત નેમી જે બધું બતાવ્યું ને કહ્યું હતું, કોણ છે વિઝનની પાછળ, એવરીથિંગ ઇઝ સો ઓલ સેવા એક્ટિવિટીઝ, સાધના એક્ટિવિટીઝ. સો ઈ કેમ એન આસ્મી, મેં તો, અમે તો કૃપાળુ દેવ છે અને એ વિઝન આપે છે અને અમે તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ થઈને અમે થોડું થોડું અમારું શરીર મનનું યોગદાન આપીએ અમારી ખુશી માટે. અમને એમ લાગે કે અમે ભક્તિ કરીએ છીએ, બાકી અમારી જરૂર નથી, એ અમે બહુ ક્લિયર. એમનું યોગ બધા જ સમર્થ છે, પણ આ અમને લાગે એટલે અમારે પેલું લાકડી લઈને ઊભા રહેવાનું કે છે. આમ તો બધું ટચડી આંગળી ઉપર ગોવર્ધન ઉચકાયો છે, પણ અમને ખુશ કરવા માટે અમને. નાઉ ધ સેમ થિંગ કેન બી વિથ અ બેડ ઇન્ટેન્શન ઓલ્સો, કે હું ને નેમી તો ખાલી આ લાકડી એમ કરીને કહી દીધું કે હું ને નેમી કરીએ છીએ. આ ઇટ કેન બી વિથ ધેટ ઇન્ટેન્શન ઓલ્સો. વર્ડ્સ આર વેરી ગુડ,
પણ યુ વોન્ટ ટુ સે કે ચાલો હોસ્પિટલમાં અમે તો કંઈ કર્યું નથી, મેં ને ટીના બેન ને અજયભાઈ તો કાંઈ કર્યું નથી, એમ કરીને કોઈ વાર કહેવું બી હોય કે અમે ત્રણ ટીમમાં હતા જેને આ આખું ઊભું કર્યું છે. ઇટ કેન બી વિથ અ બેડ ઇન્ટેન્શન, ગુડ વર્ડ્સ, ઓર ઇટ કેન રિયલી અકર્તા ભાવ, ભક્તિ ભાવ બી હોઈ શકે. નાવ ધીસ ઓનલી યુ વિલ નો, ઓનલી યુ વિલ નો, ધ અધર પર્સન વિલ નોટ નો, બિકોઝ યુઅર વર્ડ્સ આર ફૂલ ઓફ ભક્તિ. આમ આમ ભક્તિ ટપકે છે એટલે મેં કીધું કૃપાવદેવ. એ પહેલો વિચારો કૃપાવદેવનો ભક્ત છે, બ્લડમાં છે, પણ યટ હી ફીલ્સ કૃપાવદેવ તો પરોક્ષ છે ને, એટલે એમ કે હા પણ વિઝન કોનું છે? મેં કીધું કૃપાવદેવનું જ, અમારામાં તો બિલકુલ બુદ્ધિ નથી, ખાલી સેવપુરી ખાવી કે ભેલપુરી આટલી જ બુદ્ધિ છે અમારામાં, આવી બુદ્ધિ અમારી છે જ નહીં. મેનેજમેન્ટના હોસ્પિટલ અને આવા એન્જિનિયર હતો તે બની ગયો ડાયમંડ મર્ચન્ટ, અને ડાયમંડ મર્ચન્ટમાંથી હોસ્પિટલ, કેટલા ભાવ કર્યા તમે એક ભાવમાં. આઈઆઈટી વખતે તમે તમારી બુદ્ધિનો ગર્વ, પછી ડાયમંડમાં શું ડોન ન કહેવાય, શું કહેવાય, હા ટાઇકૂન, અને પછી હોસ્પિટલ અને આ બધાની અંદર એ લોકો બી બોલ્યા કે બહુ બદલાઈ ગયા છે ભાઈ. એટલે એ લોકોએ તમારો પેલો એરેગન્ટ ફેસ કોઈ સાંભળો હશે, જોયો તો નહીં હોય પણ સાંભળો હશે કે આમ અધર, એવું કહ્યું હતું તમે અધર ઉડતા હતા. દેવોનું સાંભળ્યું હતું પણ મને ધરતી પર બી આવો. સો એ કે ઇટ્સ ટોટલી ડિફરન્ટ એમ, ઈ વોટ એવર સ્પીક્સ ઇઝ ઓનલી ભક્તિ એન્ડ ઇઝ ગુરુ, દેટ આ ઈ હાર્ડલી યુઝિસ ધ વર્ડ આય. તો એ બી અમારી ભગવાનની કૃપા છે, ને તો આટલા ઉપર ઉડકે બધી ચીજ. કારણ કે દુનિયાને તો શું કામ છે, હા થોડી તમારી પ્રશંસા કરી દે તો તમે ખુશ થઈને એને ફ્રી ચેકઅપ આપી દો, બસ બીજું એટલું જ સ્વાર્થ છે. એ તમારું વખાણ કરવામાં દુનિયાને કંઈ વાંધો જ નથી, મારો ભગવાન તો અંદરની પવિત્રતા જોશે તો વખાણ કરશે. એટલે એ જ્ઞાનીના મન વૈરાગ્ય ભાવે યથા ડિસ્પેશનથી તમે જીતો, એના સિવાય કોઈ રીતે જીતી શકશો નહીં. સો મારા સિવાય કોઈ નહીં કરી શકે, આ બધી છે ને રોગની વૃદ્ધિ કરવાના રસ્તા બતાડું છું. અને તમને ન અહંકારનો રોગ ન વધારવો હોય તો આવું નહીં કરતા કાંઈ, પણ હું તમને બતાડું છું કે આ રોગ વધે છે કેવા કેવા ભાવથી. આઈ શુડ બી નોટિસ્ડ, આઈ શુડ બી અપ્રિશિએટેડ, અપ્રિશિએશનમાં આઈ શુડ બી કન્સિડર બેટર દેન સમવન ઓર સે ધ બેસ્ટ ઓફ ધ લોટ. આ બધી છુપી વૃત્તિઓ કાર્ય કરો ત્યારે જ આવે, કાર્ય ન કરો ત્યારે નથી આવતી. કાર્ય કરો અને એમાં કોઈક નિંદા કરે કે કોઈ પ્રશંસા કરે ત્યારે તો અહંકારનું ચેકિંગ થાય. મારી ખુરશી નીચે જ સાફ હોય પણ મને દેખાય નહીં તો તું બતાવે તો મારે ખુશ થવાનું કે નહીં થવાનું? કે બાપા ધ્યાનથી ઉતરજો, તમારી નીચે કોબરા છે તો મને તારા ઉપર ગુસ્સો આવે છે. કોઈ મારા દોષ દેખાડે તો મને એના ઉપર ગુસ્સો આવે, પણ એકચ્યુઅલી યુ આર હેલ્પિંગ મી ધ ફ્લોઝ વિચ આઈ કુડ નોટ સી ઇન માય સેલ્ફ, સો યુ આર જસ્ટ હિન્ટિંગ એટ ઇટ. ઇફ ઇટ્સ જસ્ટિફાઈડ ટેક ઇટ, ઇફ ઇટ્સ નોટ જસ્ટિફાઈડ ઇગ્નોર ઇટ. વોટ ઇઝ સો ગ્રેટ ઇફ યુ ફીલ કે ઇટ ઇઝ હિઝ પરસેપ્શન, પણ એવું નથી તો ઇગ્નોર ઇટ. એન્ડ ઇફ યુ ફીલ કે ના કે છે એમાં સત્ય લાગે જ નહીં તો મને આવો વિચાર કેમ આવ્યો, તો સે થેન્ક યુ, સે થેન્ક યુ. પણ યો ઈગો ઓહો વિલ નો સોરી. હજી પેલા ટેનિયાઓ નથી બોલી શકતા, એક વર્ષ ને બે મહિના થયા પેલા ડાકુને તો. આજે મેં ના પાડી દીધી કે ધૂપ કરીને સીધા બહાર, બીકોઝ હવે માનતા જ નથી. નેમી કે બે વર્ષે આવી સ્થિતિ છે, મેં તો ગાંડા બે વર્ષ નથી, એક વર્ષ ને બે મહિના છે. એમાં તો એને એમ લાગે છે કે હું જે કરું એ જ સાચું. પહેલાં તો ચૂપ બેઠા રહેતા હતા, એટલે મેં કીધું આવો કાંઈ વાંધો નહીં, પણ હવે માનતા નથી. મેં તો સીધું ધૂપ કરીને બહાર ચાલ્યા જજો આજથી. ઓકે, ઇફ ધેટ ઇઝ યોર વિશ ઓકે, બટ વી વિલ નોટ સ્ટોપ આ તોફાન.
આવા ટેન્યા મેન્યાને પણ બરાબર આમ જરાક બીજાને ઉચકો તો આમ જોયા કરે તમારી સામે, પછી પેલા બીજાને માફી માંગુ. મેં કીધું ભાઈ આનો અહંકાર અમને મારે પોષવો પડે એમ છે, ને તો છે ને આ એનો અહંકાર અમને પોષીશ નહીં તો મિથ્યાત્વ શરૂ થશે, એટલે એને મિથ્યાત્વને શાંત કરવા માટે થોડો અહંકાર એની ઈચ્છાઓ પૂરી કરું, અને પછી એમ લાગે કે હવે ભક્તિ વધે છે અને મિથ્યાત્વના હવે સ્કોપ નથી, પછી અહંકાર પર કામ કરીશ. ત્યાં સુધી તારે સહન કરવું પડશે બેટા, એને વધારે મળશે, કારણ કે જે ડિમાન્ડિંગ હોય, જે વધારે તોફાન કરે એટલે એને વધારે અટેન્શન બી મળે. એટલે તું બેટા મને અત્યારથી જ માફ કરી દેજે, તું સમજી શકે મને તો બહુ સારું, નહીં સમજી શકે તો મને માફી આપી દેજે, તો મારે આ કરવું જ પડે એમ છે એની સાથે. કારણ કે પેલો એટલો એ ભાવમાંથી આવ્યો જ ને, એટલો ડિમાન્ડિંગ એ છે, અત્યારે જ એની ડિમાન્ડ પ્રમાણે સૂર્ય ઉગે છે. ઇફ યુ વોન્ટ્સ ટુ સ્લીપ યુ વિલ ટેલ ધ સન નોટ ટુ રાઇઝ, એટલો એ. છતાં બોલો છે, તરત જ ભૂલી જાય. આમ કોઈ વાર તો આ ગઈકાલે મમ્મી સાથે મળવા ગયો તો મમ્મી તો યુ નો તો હિટલરનું જ અવતાર છે, તો એને તો એના છોકરાઓ બહુ સારા હતા, ત્રણે બહુ સારા હતા, તો એને તો આવું બધું ચાલે જ નહીં, થોડું ગંદુ કરે ને પેલું કરે ને એવી રીતે, તો એને ઇન્સ્ટ્રક્શન આપે તો ભાઈને ગમે નહીં ઇન્સ્ટ્રક્શન લેવાનું. તો જ્યારે બી હું કહું ને કે આ રેવી મોટી મોમ કેમ, મોટી મોમ એટલે કે નો 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 નો, એ કે જે આખો દિવસ નો નો જ કર્યા કરે એ મોટી મોમ. પણ એને તો ફાળ જ નહીં, એને તો ડિસિપ્લિન જોઈએ, એને તો બધું સિસ્ટમેટિક, એ જે રસ્તો બનાવી આપે એ રસ્તા ઉપર જ ચાલવાનું છે. હવે આ બધા તો ગઈકાલે એવો ગુસ્સો આવી ગયો હતો એનું પેલું એલિયન કરવા લાયક, મેં તો બાપ રે અહંકાર પોસાય નહીં તો આને, ઈ હેટ્સ ટુ સિયર ઓલ્સો. અને મમ્મી બી કે આ બેને મારી પાસે નહીં લાવતા, પેલો નાનું ટીનટીન જે છે એનું મોડું ને એનું વાલ એવું ટીનટીન જેવા છે, એટલે અમે ટીનટીન કહીએ. અને શાંત છે એમ કે એને બાજુ પર બેસે, એટલે બધાને એક પોતપોતાનો અહંકાર હોય કે મારું જે માને આમ બે વાર આમ થાબડો અને શાંત થઈ જાય એમ છોકરો મને ગમે. આ બી એક અહંકાર ને પેલાનો બી અહંકાર, બધા અહંકાર જ ટકરાયા કરે આમ. અને છતાં મસ્તીથી એને કાઢવો પડશે, કારણ કે અહંકાર વિસર્જન તો કરવું જ પડશે. વી ઇન્ટરપ્રેટ એવરીથિંગ, મારા સિવાય કોઈ આ કાર્ય કરી જ નહીં શકે ને સારું. આ મેં કર્યું ત્યારે આ સક્સેસફુલ થયું, મેં કર્યું આ દિસ એલિમેન્ટ કમ્સ, યુ ડોન્ટ નો આ વસ્તુનો પરિણમન પ્રવાહ છે ભાઈ, તે કાંઈ કર્યું નથી. પણ દેટ ઇન્સ્ટિંક્ટ ઓફ ગેટિંગ યુ નો દેટ કરતા ભાવ, રમઝાન મહિનો, યેસ્ટરડે આઈ વોઝ ટોકિંગ ટુ ગઝલ, વેરી નાઇસ. બધું હું પણ એમ બોલું, ભગવાન નહીં બોલું, હું બધું અલ્લાહ કીધું મહેરબાની, એમ જ બોલું કે આ બધું એ જ છે ને, હું તો મારો તો અલ્લાહ બી આ ને રામ બી આમ. તો એન્ડ શી લાઈક સો રમઝાન મહિનો એન્ડ આખો દિવસ ખાવાનું નહીં, વેટ, જસ્ટ વેટ ફોર ધ મૂન, વેટ ફોર ધ સન ઓલ્સો ટુ સેટ, વેટ ફોર ધ મૂન ટુ રાઈઝ. સો કૂવાની પાલ ઉપર પેલો બેઠો હતો અને વેઇટિંગ ફોર ધ મૂન. પણ આખો દિવસ ભૂખ્યા હોય તે કેવો હોય, સંયમી, સંયમી તો સારી છે. કેટલા હું ઉપવાસ, 10th ઉપવાસ જશે, યસ ગેટ અપ બેટા, આમ બતા. આપણે તો સવારનો નાસ્તામાં એક ટોસ્ટ ઓછો મળે તો આમ થઈને બેઠા હોઈએ. સો એ બિચારાને આખો દિવસ ખાધું ન હોય તો આમ નીચે જોયે છે તો કૂવામાં પાણી છે અને પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ છે. હાય હાય, ચંદ્રમાં તો પાણીમાં પડી ગયું, મારા મુસ્લિમ ભાઈઓ શું કરશે, કેવી રીતે રોજા પાડશે, બીકોઝ આ ચંદ્ર તો પાણીમાં કૂવામાં પડી ગયો. આઈ મસ્ટ ડૂ સમથિંગ. તો ગાય ગાયમાં આમ તેમ જાય કે દોરીથી કાઢું, આ કાઢું, જરા વલી વલીને જોઈએ આમ તેમ, તો પડી ગયા અંદર કૂવામાં. કૂવામાં પડી ગયા તો પછી આમાં એકદમ ઉપર જોયું તો ચંદ્ર ઉપર હતો.
કાંઈ નહીં, હું ભલે કૂવામાં પડ્યો પણ ચંદ્રને તો બહાર કાઢ્યો ને. યુ ઇન્ટરપ્રેટ એવરીથિંગ કે મારા વિના આ કાર્ય જ ન થાય. યોર બુદ્ધિ હેઝ બીકમ સો જડ કે એવરીથિંગ ઇઝ ઇન્ટરપ્રેટેડ, એટલે કે આ મારા જ વખાણ. કોઈ તમને આમ બે જણ વાત કરતો હોય ને મારી વાત કરતા, ગાંડિયા તું તો આ ફાલતુ ચીજ છે, તારી શું વાત કરવાની, તારી નિંદા કરવામાં બી કોઈને રસ નથી. પણ અહંકારી પર્સન થિંક્સ કે ધ હોલ વર્લ્ડ ઇઝ ઓનલી થિંકિંગ અબાઉટ મી. સી યુ મસ્ટ બી ફિલિંગ યોર વર્ડ્સ આર મિસિંગ યુ. બેન ધ્યાનમાં ચાલી ગયા, તમને લાગતું હશે ને ઘર કેવી રીતે ચલાવતી હશે કે કશું નથી ચાલતું તમાર. અચ્છા, વેરી ગુડ. સત્સંગ બદલી શકે માણસને, આવા પહેલા નહોતા આવા. છત પર પેલી ગરોલી ચાલતી હતી, ગરોલીને શું કહેવાય, લિઝર્ડ, લિઝર્ડ, લિઝર્ડ ચાલતી હતી. તો મૌલિકજીએ કીધું કે 15th ઓગસ્ટના ફંક્શનમાં આવજો અમારે, 20 મિનિટનું છે પણ હવે એને બહુ મહેનત કરી છે એટલે એને ફંક્શન લાગે છે. 20-25 મિનિટનું છે એમાં 5 મિનિટ તો જનગણ મન લેશે. પણ એ કે 15 મિનિટમાં ફંક્શનમાં આવજો. પેલી એ ચોખ્ખી ના પડી, આઈ હેવ ટુ હોલ્ડ ધ હોલ સીલિંગ. હાઉ કેન આઈ, ઇફ આઈ ગો અવે ધ સીલિંગ વિલ ગો હમ ક્રેશ થઈ જશે. કેટલા લોકો વયા ગયા આપણી વચ્ચે. પપ્પા ગયા 2002માં. સંસ્થા એના પરિણમન પ્રવાહમાં વિકાસ કરે છે, સત્પુરુષના યોગ બળથી કરે. તમને ચાન્સ મળ્યો તો એમ કહો, તમે નહીં હોય તો આનાથી બેટર ને ફાસ્ટર જ થવાનું છે. કાંઈ નથી, તમારી તમારી ભક્તિ અર્પણ કરવાની છે આ મોટા યજ્ઞમાં. વેરી સૂન યુ બી ફોગોટન. એક બે પુણ્યતિથિ સુધી તો યાદ રહેશે. હવે પૂછે કે પપ્પાની તિથિ કઈ, તો કે તિથિ યાદ નથી. એટલું ખબર છે રાહુલના બર્થડેના દિવસે થયેલું, બસ એ સંસ્કાર એટલું યાદ છે, બાકી યાદ બી નથી. હું તો દરરોજ પગે લાગે છું, ત્યાં ઘરમાં પૃથ્વીમાં ફોટો છે મમ્માનો પપ્પાનો, તો કરું તો પહેલાંને સમજાય નહીં કે બાપાને. એના માટે તો બાપા શબ્દ કોમન છે ને, કૃપાઉદેવને પણ બાપા કે, તીર્થંકર ભગવાનને બી બાપા કે, આમ દેરાસરમાં જોઈને ભગવાન મહાવીરને કે બાપા. હવે મેં કીધું હવે થોડા મોટા થશે પછી સમજાવીશ કે દેવ કહેવાય, ગુરુ કહેવાય. હમણાં એને એ લોકો છે ને મારા જેવા થઈ ગયા છે અભેદ એકદમ. મોટા થશે એટલે તિરંગી કરીશું ત્રણ. હમણાં ગમે તેટલું સમજાવે અને પેલા નાના નાનો એટલે તો આમ તો અભિરાત તો રૂમમાં આવે એટલે સીધો જ કૃપાવદેવ પાસે અને બૂમો પાડે. કૃપાવદેવ બૂમ પાડવામાં એને બિચારો બાપા જ બોલે, પણ કૃપાવદેવના ચિત્રપટ આગળ ઊભો રહે બાપા બાપા. અને ત્યાં એ મારી રૂમમાં ના આવે, સાધના કક્ષમાં જ ચાલે છે. તો હવે એને કંઈ પૂર્વની એવી બંનેનો સંસ્કાર તો સરખા, પેલો બી કરે, બધા માથા તો ટેકે બરાબર, હા, પણ તરત માથું હટા પાછું ઊંચું કરી દે એવી રીતે, થોડું નમાવીને પાછું ઊંચું આપની જેમ. તો પેલી ગરોલીએ ના પાડી દીધી એને, શું કેવું છે હવે. હા, એ તમારા માટે જ હતું આ. એને એમ લાગતું હોય કે એ હોય તો જ બધું સિસ્ટમેટિક થાય. મીન્સ ધીઝ આર ધ ઇન્સ્ટિંક્ટ્સ. અન્ડરસ્ટેન્ડિંગ આઈ નો એવરી વન હેઝ, બટ ધ ઇન્સ્ટિંક્ટ્સ કમ આઉટ અને એ માઇન્ડને એવું ફેરવી નાખે છે. એટલે કે હવે અહીંયા તો એક્ઝેક્ટ ઓપોઝિટ છે, દીનપણાની વાત છે. આ હું પ્રાઇડની વાત કરું છું. તો તમે નાની નાની સફળતાથી એટલા ખુશ થઈ જાઓ, નાની નાની નિષ્ફળતાથી એટલા હર્ટ થઈ જાઓ, દિવસો સુધી ભૂલી અન્ટ યુ સ્ટુપિડ. તમારી સફળતા બી એવી તુચ્છ સફળતા છે કે કોઈકે કીધું કે હા ફેન્ટાસ્ટિક હોસ્પિટલ, પણ આ કઈ સિદ્ધિ થોડી છે. સિદ્ધિ તો કૃપાલુ દેવે કીધી, તે આત્મસિદ્ધિ. તો કે આ બરાબર છે, પણ આ સિદ્ધિથી ભૂલાઈ તો ન જાઓ. લોકો તો એ જ કહેશે, લોકો આવીને એમ કહેશે કે બેકાર છે, તો આપણે એને જ સીધા એમ અસાયલમમાં મોકલી દઈએ કે આને કઈ હોસ્પિટલનું ભાન જ નથી. વખાણ જ કરવાના છે એટલે સો વોટ. તું તે તો પ્રજ્ઞ રહેજે ભાઈ, તારી બુદ્ધિને સ્થિર રાખજે.
તું ભૂલતો નહીં આનો કરતા કોણ છે, તું તારા જ્ઞાતૃત્વ સ્વભાવને ભૂલતો નહીં, હું પરમાં કંઈ કરવા સમર્થ નથી, પરનું જ્ઞાન સિવાય પરનો અકર્તા છું, કાં એ બધું વસ્તુનું પરિણમન પ્રવાહ, અને એટલે કર્તૃત્વ ભોક્તૃત્વના વિકલ્પો ના રહે. પણ પ્રોબ્લેમ અહીંયા એવું છે કે જે અશુભના ઉદયમાં જાવા નાખે છે સૌભાગભાઈ, વોટ એવર ઇટ ઇઝ, ઇટ્સ નોટ મેન્શન્ડ હિયર, એમાં કર્તૃત્વના વિકલ્પ આવે છે. મારી ભૂલ છે કે મારા કર્મની ભૂલ છે, મારા ડિસિઝન્સ રોંગ છે કે મારા કર્મો જેવા છે, એવા બધા નેગેટિવ થિંકિંગ કરી કરીને દીનપણું આવવા માંડ્યું હશે એવું આપણે અનુમાન કરીએ છીએ. એટલે આ દીનપણું નહીં કરવું, ભવિષ્યનો ભય નહીં રાખો, આમ નહીં કરવું, એવી જાતનું માર્ગદર્શન કપાળું દેવ આપે છે. કારણ કે અશુભની વાત છે, મેં તો હમણાં શુભના ઉદયમાં અહંકારની વાત કરી. તમે જે ગાંધીનું સ્ટેચ્યુ તમે કર્યું માન્ચેસ્ટરમાં, અદ્ભુત કર્યું સોનલ, હાથ જોડવાના કશું જ નહીં, મનમાં બરાબર બુદ્ધિને સ્થિર રાખવાનું કે એ વસ્તુનું પરિણમન પ્રવાહ ને તો હું કરી શકતો હોઉં તો મારા વરને બદલી ન દઉં, જો હું ગાંધીને મૂકી શકું ત્યાં તો મારા વરને હું કાંઈ કરી શકું જ નહીં, હું એને જાણ્યા જ કરું, હું જાણ્યા સિવાય કશું ના કરી શકું. આ વાલ ઢોલા થયા હશે તો તમને પૂછીને થયા હશે, અને તમને પૂછીને થયા હોય તો તમે હા પાડતે ને, એ વસ્તુનો પરિણમન પ્રવાહ, અને તારે નક્કી એટલું જ કરવાનું, તારે યુ વોન્ટ ટુ ફ્લો વિથ ઇટ ઓર અગેન્સ્ટ ઇટ, ઓન્લી ધેટ ઓપ્શન યુ હેવ. બસ, સો ઓ માય ગોડ, સો નાવ સ્ટેન્ડિંગ ઈગો ના હોય તો ડોન્ટ થિંક યુ વિલ બીકમ ઈગોલેસ. ઇટ માઇટ ગો સડનલી ધીસ વે, ઇન્વર્ટેડ ઈગો. Oh God, life becomes breeding ground of negative emotions. Itla bada negative emotions. And because of negative emotions, your mind becomes restless, vikshipt, obstinate, jiddi, agrahi, frustrated, confused, depressed. આ ધી અધર સાઈડ છે, જ્યારે અશુભ કર્મના ઉદયે તારી ઈચ્છા અને પેલું પરિણમન મેચ ના થયું, એટલે તમને એમ લાગે કે તમારા રોંગ ડિસિઝન્સથી, તમારા રોંગ કૃત્યથી, તમારી નિષ્ફળતા, અને એમાં હતાશા તરફ તમે ચાલ્યા જાઓ, નિરાશા તરફ જવા, અને મારામાં કંઈ સારું જ નથી, મારામાં કોઈ આવડત જ નથી. આઈ ગેટ સમ કેસીસ, આઈવ ગોટ વન ઇન યુકે, આઈવ ગોટ ટુ ઇન યુએસએ. I was quite shocked in a city like San Francisco also. કે દુનિયામાં કાંઈ પણ થાય ને, એને એમ લાગે કે મારા જ કારણે થયું છે. આ બી એક રોગ છે, મીન્સ સમવેર સમ અર્થક્વેક. હવે એમાં તો તમે શું કર્યું છે? એટમોસ્ટ વોટ વુડ યુ ડુ, યુ વિલ ડુ સમથિંગ ટુ હેલ્પ ધેમ, દેટ ઇઝ વોટ યુ કેન ડુ. પણ તમા પણ એવો એક માનસિક રોગ છે કે બધી ચીજનું કારણ હું જ છું. And I'm working on them. The UK person, quite successful. But the US person, I've yet started working. And some people have a suddenly mentality, koi bhi cheez hoy to bijane blame karvanu. બીજાને તરત બ્લેમ કરી દેવાનું કે આને આમ કર્યું છે, પણ તે આ કેમ કર્યું કે જેથી આને આમ કરવું પડ્યું એનો વિચાર ન કરવાનો. આ બી એક માનસિક રોગ છે કે બચવા માટે તરત બીજા ઉપર ઠોકી દેવાનું, પેલું ખો માટે આમ તરત ભાગો ને, હા, એટલા ગભરાતા હોય, પેલો દોડીને આવતો હોય તો તમને એમ જ લાગે મારી આગળ જ ઊભો રહેવાનો છે, એટલે પેલો ઓલરેડી ભાગવાનું સ્ટાર્ટ કરે, એને અહીંયા ખો આપી દીધો છે, પછી ત્રણ જણ ભાગતા હોય, પછી આપણે બેને કહેવું પડે કે અહીંયા ખો જ નથી આપ્યો, આવીને તમે પાછા આવી જાઓ, આ તમારો માત્ર ભય બોલે છે, અને આ ભયનું કારણ અહંકાર, કે પછી આપણે પાછા હારી નહીં જઈએ, હારી નહીં જઈએ પાછા, એટલે કે એના કરતાં જલ્દી આપણે સ્માર્ટ છીએ એમ બતાવીએ કે આપણે કેટલા સ્વિફ્ટ છે, કેટલા ફાસ્ટ છે, તો તારી આગળ ઊભું જ નથી, તારે ભાગવાનું જ નહોતું. પણ આમાં બધા તો માનસિક રોગ છે, તો એકને તરત જ ફેંકી દેવાનું મન થાય કે આને આપ્યું, મેં આપ્યું, તારે આપવાનું હતું ને, તો એની લિસ્ટમાં મિસ્ટેક હતી બરાબર છે, પણ લિસ્ટ જ તારે આપવાનું હતું. ઓ, એ તો મને ખ્યાલ જ નહીં.
એક રોગ આ છે કે મારો કોઈ વાંક જ નથી, બીજો રોગ એ છે કે કાંઈ પણ દુનિયામાં થાય, ફ્રોમ ઇકોનોમી ટુ વેધર ટુ નેચરલ કેલેમિટી એનીથિંગ, બધું એમ કે વેન ધ ફ્રિસ્કો પર્સન હેડ ટુ ટેલ મી કે મારા જેવો હોશિયાર વ્યક્તિ હોય છતાં ત્યાં આવું કેમ થયું. ધેટ વે ધ બુદ્ધિ સ્ટાર્ટ્સ ગોઈંગ અને માઇન્ડ સ્ટાર્ટ્સ ડુઈંગ વિકલ્પ લાઈક દેટ કે હું છું તો કેવી રીતે થાય આ. સો આઈ ગેટ ગુડ સ્વાધ્યાય વેન આઈ એમ વિથ પીપલ કે ઓ આમ આ બધાના ટ્રેડ સ્કવેર આપણામાં હોય પણ અત્યારના આપણે કામ કરીને કરી શકે તો આ દિન પણ કોયર આવી જાય. એન્ડ ધ ઇમ્પેક્ટ ઓફ ધ નેગેટિવ એટીટ્યુડ ઇઝ યુ બીકમ મોર ઓબ્સ્ટિનેટ, જિદ્દી એન્ડ નોન એક્સેપ્ટિંગ. જરાક તમારા અહંકારને ટચ થયું તો તમને એકચ્યુઅલી વાંધો બી નથી આના બદલે આમ થાય તો, પણ તમે પછી નોન એક્સેપ્ટિંગ મોડમાં જ ચાલ્યા જાઓ કે ના ચેન્જ જ કરવું છે. પણ ચેન્જ કરીને એટલો કોઈ બહુ ફાયદો નથી ને નહીં ચેન્જ કરવામાં એટલું નુકસાન બી નથી, પણ તમે નોન એક્સેપ્ટિંગ મોડમાં જાઓ ઓર નોન ફોગિવિંગ મોડમાં જાઓ. તમે બસ ભૂલી જ નહીં શકો એ નોન ફોગેટિંગ એન્ડ નોન ફોગિવિંગ બીકોઝ યોર માઇન્ડ હેઝ બીકમ વીક. ધીઝ આર ઓલ ધ સાઇન્સ ઓફ વીક માઇન્ડ, નોન એક્સેપ્ટિંગ મોડ, નોન ફોગેટિંગ ઓર નોન ફોગિવિંગ. ફોગિવિંગ તો દૂરની વાત હોય, નોટ ફોગેટિંગ પેટી ઇશ્યુઝ, પેટી સ્મોલ પેટી કોટ એકદમ નાનું નાનું. અમારી છે ને આ શેઠની દીકરી, મોટી દીકરી, એને એની નાની બહેનના કપડાં પહેરવાના ગમે. ટૂંકા ટૂંકાની ફેશન છે બધી એટલે. પણ એ કેસ નેમીનો છે, બીજીનો કેસ મેં લીધો છે. દીકરા તું તો બુરકો પહેરીને જજે બધે, તારે ક્લબમાં બી જાય તો બુરકો પહેરીને જજે. જરાક જો નાનું પૂરું એ દિવસ હું સંબંધ તોડી નાખીશ તારી સાથે. બાપા ડોન્ટ વરી, આઈ વિલ ઓલવેઝ બી ડ્રેસ નાઇસલી, એકદમ ડિસન્ટલી ક્લેડેડ હોવી જોઈએ. તારો તું સત્સંગી છો એ ખાલી સત્સંગમાં ખબર ન પડવી જોઈએ, દરેક એરિયામાં ખબર પડવી જોઈએ કે તું સત્સંગી છો. દે વેર વન સાઇઝ લો, નાની સિસ્ટર્સના કપડાં પહેરે. ઓફકોર્સ આઈ એમ નોટ, ઇટ સીમ્સ આઈ એમ નોટ અ હ્યુમન બિંગ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એમાં શું કામ આવું કરવાનું. યુ આર સો નાઇસ, યુ આર સો સ્વીટ, તો કેટલા સરસ લાગો છો બધા પંજાબીમાં. વાય મી, વાય મી, મારી સાથે જ કેમ આવું થાય છે, મારા જ છોકરાઓ સાથે કેમ આવું થાય. આ વાય મી ઇઝ ઓલ્સો દીનપણું. એ સોભાગભાઈને કોઈ એમ થયું હશે કે હું નીતિથી ધંધો કરું, નીતિથી કરું તો કેમ મારી સાથે મારી ઉઘરાણી જ કેમ પાકતી નથી. આમ આ બધા અનુમાન કરું છું. સો વાય મી ઇઝ ઓલ્સો દીનપણું. આખો દિવસ વાય મી એટલે શું, વાય નોટ યુ, યુ હેવ ડન ઇટ ઇન યોર લાસ્ટ કોસ્ટ્યુમ એન્ડ યુ ડોન્ટ રિમેમ્બર ઇટ. ક્યાં ખાયા તા લાસ્ટ 15th ઓગસ્ટ કો લુનાવત, લાસ્ટ 15th ઓગસ્ટ કો ક્યાં ખાયા તા? અરે 15th જુલાઈ કો ક્યાં ખાયા તા? એક મહિનાનું તો તમને યાદ નથી, તો પૂર્વ ભવનું તમને શું યાદ રહેવાનું? તો પૂર્વ ભવનું કોઈ કભી કા અભી મિલા હૈ, ભગવાન પર વિશ્વાસ રાખો કે આમાં કોઈનો માર્ક છે જ નહીં, કર્મ મન છે. લાસ્ટ મંથનું તો ખબર નથી એને ખાવાનું. આપો અલ્ઝાઈમર શું કહેવાય, ડિમેન્શિયા કહેવાય, અલ્ઝાઈમર કહેવાય, શું કહેવાય? હા તો આપો અલ્ઝાઈમર હોય જો કલકા માલુ ને 14 થી છોલે તા ભતુર તા ગુલાબ જાંબુ થે દુસા કુછ થાય નહીં. અને અમારો અપૂર્વજી કે નહીં, ગુલાબ જાંબુ રાખડી પહેરાવે ત્યારે જેટ પ્લેટમાં બે ચીજ. મેં કીધું આજે રક્ષાબંધન જેવું લાગતું નથી, પૂરી અને છોલે, એ ઢગલો ભરીને છોલે અને ત્રણ એક પૂરી. અને એના મગજમાં શું હતું કે ભાત પીરશો બધાને પણ કઢી નહીં પીરશું. એક આઈટમ તો વધારે કરો, રક્ષાબંધન છે તો કે પણ 14 થી. મેં ચૂપ, 14 થી તો બરાબર, 14 કા ખાના તો સબકો યાદ રહેતા હૈ. આસ્ક ધેમ, દે સી ધ આમ આમ કિચન આગળથી પાસ થાય, સ્મેલ આવે ને સીધા નીચે ઉતરી જાય, વેલકમ. ચાલો આપણું પૂરું નહીં થાય આવી રીતે.
So you start feeling inferior, you start feeling fear, like a failure, bhavishyana vikalpo. See, bhavishyana planning to karu padse tamare, pan bhai sathe. Main aa plan karu par mane khabar chahu nahi thai. Pan atyarthi tu evu ke chhe, tu to kai bhavishyana nirmata nathi. At most you can plan, that is also in this as a role. Okay, you plan ke aa mama mam chhe, pan mane khabar chhe ke nahi thai. હું પૈસા આને ધીરું છું પણ મને ખબર છે આ પાછો નહીં જાપે. હવે તો કલયુગમાં વોટ ડુ યુ એક્સપેક્ટ કે તમે કોઈને પૈસા આપ્યા હોય તો વ્યાજ સાથે પાછા આપશે તમને? તમે સતયુગની અપેક્ષા કલયુગમાં કરો છો. બસ તમે આપ્યા ને વ્યાજે કશે એટલે ગયા, પેલો સાઉથ અમેરિકા ફરી આવશે અને તેવું કહેશે અમને ધંધો સારો નથી ચાલતો અને બંને સત્ય છે. એ જૂઠું નથી બોલતો, ખરેખર એનો ધંધો સારો નથી ચાલતો ને તારા પૈસા ફરી આવ્યો અમેરિકા. એટલે યુ પ્લાન, બટ યુઆર પ્લાનિંગ હેઝ લોટ ઓફ ફિયર એન્ડ વિચ મેક્સ યુ યોર માઇન્ડ વીક. એટલે દિનપણું આવ્યા કરે વચમાં. સો યુ નીડ, એન્ડ ધ પ્રોબ્લેમ ઇઝ ધીસ નેગેટિવ એટીટ્યુડ ગવર્ન્સ યોર લાઈફ, યોર બિહેવિયર, યોર એક્શન્સ, યોર રિસ્પોન્સીસ. તો ડોન્ટ થિંક યુલ બી એબલ ટુ હાઈડ યોર દિનપણું. એ દિનપણું અંદર હશે ને તો ક્યાંક ને ક્યાંક તમારા બિહેવિયરમાં ખબર પડવાની. યુ આર એકચ્યુઅલી ધીસ દિનપણું ટેક્સ અવે ધ જોય ઓફ લાઈફ, ધ ફન ઓફ લાઈફ, ધ પીસ, ધ એન્થુઝિયાઝમ, ધ સંવેગ, એવરીથિંગ. Think this negative attitude pachi dharma kshetra ni hoy vyavhar kshetra ni, it will take away the enthusiasm, it will take away that peace because of lot of vikalps. You will not have the joy. A chokra nu jam sava na uthe etle kai karvanu j na hoy, e loko ne khavanu suvanu khavanu suva to bhi je tofan thi uthe meditation garden ma farva jay 7 vaga ma tamari to ji aankh khuli nahi hoy. મેડિટેશન ગાર્ડનનો ઉપયોગ આ નવી પેઢી જ કરે છે અને એ બી ખાલી 2-4 વર્ષ પછી તમારા સંઘમાં રહેશે એટલે હિલ બીકમ એન એવરેજ ઓફ 5 પીપલ. મોડા ઉઠવાનું એવી રીતે અત્યારે જાય, હું સવારના મારું કામ કરતો હોઉં ડેસ્ક પર, તો બંને જણ ફરવા જતા હોય મેડિટેશન ગાર્ડનમાં. મેડિટેશન નહીં કરે કારણ કે એ તો તમારા માટે છે. So you need to have a positive attitude, you need to eliminate the negative thoughts, negative feelings, negative thinking. Maneuver your boat, steer your boat to in a positive direction. So I promised you I'll be taking one Udghosh, I don't know when, method London Malays. FOMO. કોને વધારે છે ફિયર ઓફ મિસિંગ આઉટ? આ બધી બધા લંડન જતા હશે તેમાં વધારે ફોમો જ હશે. તમે ભણવા જતા જ નથી, એ ભણતર કંઈ કામ લાગવાનું નથી. યુ નો દેટ ક્લિયરલી બીકોઝ યુ નો વોટ યુ આર ગોઈંગ ટુ ડો આફ્ટર કમિંગ યર, અને એમાં કશું જ કામ લાગવાનું નથી. ફોમો, ફિયર ઓફ, અરે બધા સંયમ તો શેના માટે જતો હશે એ જ મને નથી ખબર. માસ્ટર્સ બી નથી કરવાનું. So what is the force which is taking you to London? FOMO, fear of missing out. All my friends will be enjoying and I'll be missed. Fear of missing out. This is a very common topic among you people, right? FOMO. Aane to khali amari charni seat aavi thi. હવે તો મેં તો ટિકિટ કાઢી, પ્લેનની ટિકિટ, વી ફ્લુ કતાર. સમજો, કતાર હેઝ ટુ સીટ્સ લાઈક ધીસ, ટુ સીટ્સ લાઈક ધીસ. તો આમ પ્રોપર પેલું પાનારંબામાં બેસવા હોય ને એવી આખું થઈ જાય. અને અમે હતા 5 જણ, તો કોઈ બી એક જણનું જરા બાજુમાં આવવાનું હતું. તો મેં તો કંઈ કીધું નથી, મેં તો કોઈ ઇન્સ્ટ્રક્શન આપી નથી. તો અમારે બધાનું આવ્યું અને એનું આવ્યું બાજુમાં, રડવા લાગી સીધી. મેં કીધું સેમ પ્લેનમાં છે, બાજુની સીટમાં છે, પણ હવે પેલું ચારના કુપેમાં નહીં આવ્યો એમ. વોટ ઇઝ દેટ ફોમો? કઈ, અમે બધા સુઈ જ જવાના હતા. આપણે વી બોર્ડેડ ધ ફ્લાઇટ એટ 9 o'clock એન્ડ વી વર અટલી બટલી ટાયર્ડ. વી વર સો ટાયર્ડ કે આમ સીધું જ
આમ સુઈ જવાનું તો, અને રાતનું હતું ને ખાવાનું નહોતું, અને કતારમાં ખાવાનું બી શું મળે, અને સુઈ જવાનું હતું અને ઉઠવાનું હતું, અને પછી નિત્યક્રમને આ બધું કરવું, એટલી વારમાં દોહા ઉતરવાનું હતું. બટ ફોમો, આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ વન્સ ઇફ આઈ ગેટ અ ચાન્સ હાઉ ફ્રોમ ફોમો ટુ જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. I don't want to come to the clubs and all. Tell Aryan. Tell them. I don't want to come to the clubbing, webbing. I don't want to waste my time. I'll sit home and do my work. The joy of, I have some better things to do. Tell them. You have to say it so loudly that they feel guilty of going. Yeah. તો ફોમો ટુ જોમો કેવી રીતે લાવવાનું, સત્સંગ તમને એમાં કેવી રીતે હેલ્પ કરશે, ફિયર ઓફ મિસિંગ આઉટ નહીં, જોય. તમે બધા ફરવા જાઓ, મારે નથી આવતું. આઈ નો આઈ એમ નોટ મિસિંગ આઉટ એનીથિંગ. તમે બધા ફરવા જશો તો અતુલભાઈની જેમ શાંતિથી સ્વાધ્યાય કરી, ધ્યાન કરી, તમે જાઓ બધા. So it is a very good thing. I'll show you. So keep pure this thing, you know, okay, I want to live this. I'm not just going to do with a herd mentality. Badam kare chetla am karan. I have my joy. So FOMO nahi, JOMO will be your mantra because of satsang. Okay? Favi gyu che. ના આ દેહ અને મનના માલખામાં આપણે ફાવી ગયું છે. આપણું આ દેહ અને આપણું આ મન, એ હું છું. આ બધી તો ઉપાધિ છે. તું તો શુદ્ધ સ્વરૂપી આત્મા છે. શુદ્ધ સ્વરૂપી પ્લસ ઉપાધિ ઇઝ ઇક્વલ ટુ જીવ. અને વેદનાને જ કરવાનું કે આ બધી ઉપાધિ છે. આ દેહ ઉપાધિ છે, મન ઉપાધિ છે, બુદ્ધિ પણ, બીએમ આઈથી છૂટા થઈ જાઓ એટલે તું પરબ્રહ્મ છો જ. પ્રાપ્ત શું કરવાનું છે? આટલું સિમ્પલ છે વેદનાન શબ્દો. હું હવે બ્રહ્મ બોલું છું આત્માને બદલે, બીકોઝ કાલથી મારે શિબિર લેવાની છે. અને અનાત્માને બદલે હું ઉપાધિ બોલું છું. એટલું છે. જૈનોને અનાત્મા શબ્દ વધારે ગમશે, જડ શબ્દ વધારે ગમશે. વેદાંતમાં હશે તો તને ઉપાધિ શબ્દ વધારે ગમશે, કે આ ફ્લાવર્સથી હું ભિન્ન સ્ફટિક શુદ્ધ સ્ફટિક છું. આઈ એમ નોટ રેડ કલર, આઈ એમ કલરલેસ. બસ સિમ્પલ થિંગ. પણ યુ વોન્ટ, કારણ કે તમને ફાવી ગયું છે આ આઈડેન્ટિટી. કોઠારી, ઋષિકેશ, સ્વામી, ગઈકાલે કેટલી ધૂન કરતો હતો, સ્વામી ઋષિકેશ, સ્વામી ઋષિકેશ, સ્વામી 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 ઋષિકેશ, અને ધૂન કરે. રમણને બી સંભળાતી હશે ને બાજુમાં. સો આઈ ગીવ એમ એન ઇન્સેન્ટિવ કે જો ને તારું નામ હું ઋષિકેશ પાડીશ, કારણ કે ઋષિ જેવા તારા કેશ છે, પણ તું આત્મજ્ઞાન પામે ને તો અમે તારી ધૂન કરીએ. એટલે યુ લાઈક અમે તારી ધૂન કરીએ તો તું આત્મજ્ઞાન પામી લે એકવાર. આવી તો આ બાજુમાં જતો હતો કે બહુ સરસ ધૂન ચાલતી હતી બાજુમાં. એન્ડ મેં કીધું, આઈ વોઝ ટ્રાઇંગ ટુ ગીવ હિમ દેટ યુ નો મોટિવેશન કે કંઈક આત્મજ્ઞાન પામ તો આખી દુનિયા તારી જાપ કરશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જેમ જાપ કરશે એમ આખી દુનિયા જાપ. તો એને ગમ્યું કે એમ બધા કરશે તો હું આત્મજ્ઞાનનો પુરુષાર્થ કરું, બધા હું બી કરીશ, ચાલ પામ આત્મજ્ઞાન. ફાવી ગયું છે. એક રીચનું બચ્ચું હતું, બેર બચ્ચું હતું, તો એને 20x20 કેજમાં મૂક્યું. પછી ધ બેર ગ્રુ અપ, સો ધ ઝૂ ઓથોરિટીઝ ફેલ્ટ કે નાવ વી નીડ્સ અ, હા, એઝ યુ વોટ યુ વોન્ટ યુ ગોટ અ બિગર રૂમ નો નાવ, હા, સો ઇવન ધ રીચ ઓલ્સો ગ્રોઝ અપ નો. તો એને મોટો રૂમ આપ્યો, તો એને 40x40 આપ્યું. પણ પેલું રીચને છે ને ચાલવાની આદત હોય, તે આમથી આમ આમથી આમ ચાલે. તો આટલા વખતથી પેલું 20x20 ચાલતો હતો તો 40ની અંદર બી આટલું ચાલે ને ભાઈ પાછો આવે. એટલે પ્રભુ અહીંયા કહે છે કે કર્યાનો જે અભ્યાસ છે એનો વિસ્મરણ કરો. હવે તમે 40માં આવી ગયા તો કેમ પાછું 20 જેટલું ચાલો છો તમે? બસ આડું ફાવી ગયું છે આ મન, આ કર્મકૃત વ્યક્તિત્વ ફાવી ગયું છે. શુદ્ધ સ્વરૂપની ખેવના જાગી નથી. એ તો પ્યાસ જગાડશે સદગુરુ. બાકી તો આ આઈડેન્ટિટીના થોડા વખાણ થતા હોય તો આપણે આ આઈડેન્ટિટી ફાવી ગઈ છે. એટલે અહમપણું એમાં બી ઘૂસી ગયું છે. એમ એટલે
અને મન એટલું બધું ચાલાક છે. એક સીએમએ બહુ વિરોધ જોયો, રેઝિગ્નેશન આપ્યું. બહુ વિરોધીઓનો વિરોધ જોયો તો એને રેઝિગ્નેશન. રેઝિગ્નેશનમાં લખ્યું કે મને લાગે છે કે મારે રાજીનામું આપવું જોઈએ. જો મારું રાજીનામું તમે સ્વીકારશો તો મારા પ્રત્યે થયેલા અન્યાયના કારણે હું પાછો વિરોધ કરીશ, એ પાછું ખેંચી લઈશ. અને જો તમે મને રાજીનામું પાછું ખેંચવાનું કહેશો તો તમારી લાગણીને માન આપીને ખેંચી લઈશ. એને કેટલા ઓપ્શન આપ્યા, યાદ આ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, કે એને ઓપ્શન જ નથી આપ્યું. એને બરાબર એના અહંકારને ખુરશી ઉપર રાખી મૂક્યો છે. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. ઇફ યુ રિમેમ્બર, ઇફ પીપલ હેવ કમ ટુ ધ મંજુ અપાર્ટમેન્ટ્સમાં જ્યારે હું રહેતો હતો, અને ત્યાંનું મંદિર ઇફ યુ હેવ સીન, હા, સો દેવર ટુ બેડરૂમ્સ, આ બે બેડરૂમમાંથી બે બે ફૂટ પપ્પાએ બે આપી દીધા અને મેં પણ આપી દીધું. એન્ડ વી મેડ અ બ્યુટિફુલ ટેમ્પલ ધેર, એન્ડ વી ગેવ ઇટ ટુ વસંતભાઈ ઓફ ગ્રાન્ડ પોરાડે, પેલે એમ જેને હોટલ શરોના ઓફ લંડન બનાવી છે તે. સો દેર ઇઝ અ બિગ સ્ટોરી, લોંગ સ્ટોરી, યુ નો 79માં વેન આઈ હેડ કમ, માય કાકા ટુક મી ટુ ટોટનમ કોર્ટ રોડ ઉપરના હોટલ શરોના, ઇટ્સ નો મોર ધેર. અને ત્યાં ગુજરાતી ફૂડ મળતું હતું અને ઇન્દુબેન ધાનકનો સોંગ ચાલતો હતો. હું તો ગાંડો થઈ ગયો, ગાંડો. ઇમેજિન યુ આર સ્ટેઈંગ ફોર 1.5 મંથ, વી વર અબ્રોડ ઇન 79, એન્ડ યુ આર એકચ્યુઅલી લિટલ હોમસિક ઓલ્સો, એન્ડ યુ આર મિસિંગ ધ ભક્તિ ઓલ્સો, અને યુ આર ઇટિંગ શ્રીખંડપુરી, અને એકદમ ઇન્દુબેન ધાનકના ભજનો ચાલ્યા, એન્ડ આઈ વેન મેડ. અને એટલો બધો ખુશ થઈ ગયો તો મેં કીધું કોને આ હોટેલ બનાવી છે, તો કે આ હોટેલ બનાવી છે ધીસ ફેલો, એન્ડ હી લિવ્સ ઇન ગ્રાન્ડ પોરાડી બોમ્બે. તો જ્યારે મંદિર બનાવવાનું હતું તો મેં કીધું તમે જ બનાવશો એ, એન્ડ હી મેડ અ બ્યુટિફુલ થિંગ. પણ હવે 2 ફૂટ અહીંયાથી ને 2 ફૂટ અહીંયાથી કાઢ્યું એટલે એકચ્યુઅલી તો 4 ફૂટનું જ મંદિર. ઇટ વોઝ મોર લાઈક અ કેવ, હા, વિધાઉટ એની વિન્ડો, ઇટ વોઝ લાઈક અ કેવ. તો એમને સરસ આઈડિયા આવી, એમને 2 બાજુ મિરર્સ મૂકી દીધા અને આખું આ મંદિર જેવું જ કોતરકામ, બધું પ્લાસ્ટર ઓફ પેરિસમાં, બહુ સરસ. એટલે મિરર્સ 2 બાજુ મૂક્યા એટલે શું થાય, હું વચમાં જાઉં એટલે મારું પ્રતિબિંબ અહીંયા પડે, એનું પ્રતિબિંબ અહીંયા પડે, એનું પ્રતિબિંબ અહીંયા પડે, એનું પ્રતિબિંબ અહીંયા પડે. કેટલું થઈ જાય પરંપરા. તમે આમ જુઓ એટલે તમે કાઉન્ટ નહીં કરી શકો એટલું. અને અહંકારની વચમાં ઊભા રહો એટલે દુઃખની પરંપરા, વિકલ્પોની પરંપરા શરૂ થાય. હવે આમાંથી બચવું હોય આ પરંપરામાંથી તો શું કરવાનું, તમે તમારું માથું હટાવી દો. તમારે પણ હટવાની જરૂર નથી, તમે ખાલી તમારું માથું હટાવી દો, તમારો અહંકાર કાઢી દો, અને માયા વિલ સ્ટોપ, ધ ઇન્ફ્લુઅન્સ ઓફ માયા વિલ સ્ટોપ. તો દ્વંદ્વાતીતમ ત્રિગુણાતીતમ, ત્રિગુણ સાત્વ રજસ તમસની પર થઈ જશે, ડ્યુઆલિટીઝની પર થઈ જશે. જગત આવું ને આવું જશે અને તું એવો ને એવો ના હોય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમ તત્વમસ્યાદ લક્ષ્યમ. આ તત્વમસ્ય દી લક્ષ્યમનું જ સંક્ષિપ્ત પ્રતીક આપની કાલ બપોરની સભામાં ચાલશે, એન્ડ દેટ ઇઝ ઓમ. એટલે ઓમકારનો ઉપદેશ કાલથી શરૂ થશે 2nd શ્લોકમાં. આઈ હોપ વી રીચ ધ 2nd શ્લોક બાય આફ્ટરનૂન. પણ એમ કે બધા જ શાસ્ત્રનો સાર મહાવાક્ય તત્વમસી, અને તત્વમસી એટલે કે યુ આર પ્યોર સોલ વોટ એવર, અને એનું પણ જો સંક્ષિપ્ત હોય તો ઓમ. એટલે ઓમની ઉપાસના કરવાનું યમ નચિકેતાને સલાહ આપશે. બસ તું નીકળી જા ત્યાંથી, તો આ બધી, હા, આ બધા જ રિફ્લેક્શન્સ એક સાથે ગયું. અહંકાર કાઢી ડિફિકલ્ટ છે. કોની તાલી પાડી, તમારું સમજણ રાઈટ છે પણ ડિફિકલ્ટ છે. એનો ઉપાય શું, દુઃખનો ઉપાય તો ખબર પડી, અહંકાર કાઢી નાખવાનો. અહંકાર કાઢવાનો ઉપાય કૃપાળુદેવે 16માં બતાવ્યો છે, 16 ગાથા 16.
પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વછંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા તકી પ્રાય બમ ન થાય. તમારે કોઈ બી આન્સર જોઈતો હોય ને, આત્મસિદ્ધિ ઇઝ હેવિંગ ઓલ ધ આન્સર. સો યુ આર સેઇંગ કે આઈ નો માય દુઃખનું કારણ ઇઝ માય અહંકાર, માય સ્વછંદ એક્સેટ્રા, બટ એ કાઢવું પણ એટલું મુશ્કેલ છે, શું કરું? તો કે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વછંદ તે રોકાય, ટેક હેલ્પ નો. ઈશ્વર અર્પણ એટલે શું? ઈશ્વરની હેલ્પ લે. સદગુરુ જ ઈશ્વર છે તો હેલ્પ લે. મુલ્લા એકવાર એના ઘર તરફ જાય છે અને અવાજ સંભળાય છે એના ઘરની અંદર, એટલે એને પૂછ્યું કોણ છે અંદર, ચોર છો? એટલે પેલા ચોરે બી કીધું હાજી સાહેબ, શું કરો છો? તો કે શું કરીએ, ચોરી. મુલ્લાએ એટલું જ કીધું કે ત્યાં છે ને લેફ્ટ સાઈડ પર એક ટેબલ છે, એના ઉપર એક નાનકડું ઘડિયાળ છે, એ ખાસ લઈ જજો ને. એટલે પેલા ચોરે કીધું મેં જોયું પણ સાવ બેકાર છે, ટાઈમ બી દેખાડતું નથી અને કંઈ એ નથી, લઈ જવા જેવું લાગતું નથી, એટલે ત્યાં જ પાછું રાખ્યું છે. તો કે હાથ જોડીને કહું છું લઈ જજો ને, કારણ કે મને લગાવ એટલો છે ને, એટલે હું કાઢી શકતો નથી, તમે મદદ કરશો તો નીકળશે. ગુરુને કહી દેજો કે મને ખબર છે કે અહંકાર મારા દુઃખનું કારણ છે, તો મારો લગાવ બહુ છે અહંકારથી, મને સડનલી મિસ્ટર નોબડી થઈ જવાનો ભય છે. આઈ વોન્ટ બી નોટિસ, આઈ વોન્ટ બી રજિસ્ટર્ડ, આઈ વોન્ટ બી એપ્રિશિએટેડ, આઈ વોન્ટ બી એકનોલેજ, આઈ વોન્ટ હેવ એની દેટ ઇન્ડિવિજ્યુઅલ ધીસ થિંગ ઇમ્પોર્ટન્સ, કશું નહીં મળે એનું ભય બી છે, અને મને ખબર છે મારી મોકાન પણ આ છે. હેલ્પ મી. આ ચોરને કહી દેજો હરી. હરી એટલે ચોર, બેઝિકલી હરી એટલે હરનાર, ચોર. ચિત્ત ચોર જ છે ને આમ બી. તેમ આ ચોરને કહી દેજો કે જેમ તું ત્યાં માખણ ચોરતો હતો ને ગોકુલમાં બધા, એમ તું આવીને ચોરી જા અહંકાર. મારામાં તાકાત નથી અહંકારને કાઢવાની. વેરી સિમ્પલ. ઈશ્વર અર્પણ કર, પ્રાર્થના કર, શક્તિ માંગ, મદદ માંગ, ગુરુની મદદ માંગ. શ્રી ગુરુનું યોગ હોય, જો જ્યારે પાણીમાં ભરતી હોય ને ત્યારે નાવ લઈને એકચ્યુઅલી નીકળી જવું જોઈએ, બિકોઝ ઓછી મહેનતથી તમે, પણ ત્યારે સાહસ જાગતું નથી, કારણ કે પેલું ભરતીના કારણે સાહસ જાગતું નથી. સો યુ વેટ કે થોડી ઓટ આવે ને પછી આપણે જઈએ. પછી એટલી ઓટ આવી જાય છે, એટલી ઓટ આવી જાય છે કે પાણી રહેતું નથી, ત્યાં રેતી બની જાય છે. હમણાં થેમ્સ નદી આગળ, જોકે થેમ્સ નથી પણ હા અમે પ્રેમાર્પિત થેમ્સ જ કહીએ, તો થેમ્સ નદીના સોસ ઉપર રેતી થઈ ગઈ છે. ધ લંડનર્સ મસ્ટ બી નોઈંગ, ડોન્ટ નો. સો બીજી આખી એક સિઝન તને બતાવવી પડશે. લાસ્ટ ટાઈમ તને ક્વીન એલિઝાબેથની બતાડેલી. હા ઓકે. સો ડ્રાઈડ સેન્ડ, ત્યાં નાવ સરકતી નથી. હવે સદગુરુના યોગમાં તું મિથ્યાગ્રહ, સ્વછંદ, પ્રમાદ, ઇન્દ્રિય વિષયની લોલુપતા, 609 પત્ર કહે છે એ બધું કરે છે અને સાહસ કરતો નથી કે આજ્ઞાધીન વડીને અંતર્મુખી પુરુષાર્થ કરો. અને પછી સદગુરુનું યોગ ન હોય ત્યારે ખસતી નથી, હલતી નથી તારી નાવ. આર યુ ગેટિંગ ઇટ? ઈશ્વર અર્પણ કર, ઈશ્વર સાથે ગુરુની આજ્ઞા સાથે જોડ, ગુરુની પાસે શક્તિ માંગ, ગુરુની મદદ માંગ, ગુરુને પ્રાર્થના કર કે મને મારા દુઃખનું કારણ ખબર પડી ગઈ છે, પેલી ઘડિયાળ પણ એ ઘડિયાળનો લગાવ છૂટતો નથી, તું છીનવી લે. ચોરને જ કહી દે કે તું ચોરી જાય એકવાર, હું નહીં જોઉં ટેબલ પર, તો થોડો ટાઈમ દુઃખ થશે પણ તરત નવી ઘડિયાળ આવી જશે, શુદ્ધાત્માનું લક્ષ્ય આવી જશે. પણ તું આ ચોરી જા, કારણ કે મને કાઢવાની હિંમત હજી થતી નથી. સો આઈ થિંક ઇટ્સ ઓલરેડી 11:35. ગુરુનો પ્રભાવ એવો છે, ઇઝ ગુરુનું દર્શન કરો, જાણે આમ ફ્લડ ઓફ પીસ, જોય એન્ડ એન્થુઝિયાઝમ કમ્સ બેક. આ જ પુરુષાર્થ કરવો છે અંતર્મુખી, આ જ પુરુષાર્થ કરવો છે, આ જ ટાઈમમાં કરવો છે. અને આમ ફ્લડ આવે એવું તમને લાગશે કે આમ કેવું ઠંડુ થઈ ગયેલું ને આમ સડનલી
course, thodo kachro nikalse in the form of tears or whatever. But suddenly, that new hope, that enthusiasm, that trust. New York, Makidelu, I don't know if you have heard, but let me tell you again, and then I end. So, our Prime Minister, Mr. Narendra Bhai Modi, so when he was Chief Minister or before that, I think Chief Minister Bhakti, emni birthday ati. Maulikji will tell when is his birthday. September barabar chhe, to the great people to September ma joy. Bolo, tiranga ma etlo lagi kyo chhe ke Prime Minister nu naam nathi hene khabar. Birthday khabar nathi. 13 September, Mahan Swami ne, na nahi paad maulik, 17 September, ane sauthi nano hun, 26 September. Jem paachalo hai na. So Prime Minister e Pramukh Swami ne phone karyo emna aashirvad leva mate. To emni seva ma je hata te ke Swami ni tabiyat bahu j kharab chhe. Amne bilkul vaat kari shake em. To ke mane vaat karvano aagrah bhi nathi. Khali phone emna swaso swas agal rakho. Ena swaso swas samblis ne ene hu blessings kari. Khali swaso swas samblis तो मने एम थाय कि आम संत पुरुष ना आशीर्वाद मारा ऊपर आ मने बहु गमी गया बात इतने मैं क्यों दूं कि खाली सात पगला गुरु साथे चालवानी भूल करता नहीं सात पगला जो एमी साथे चालिया ने तब मैं पची छुट्टी नहीं सकूं कायम नहीं ना था ये ओनली सेवन स्टेप सात फेरा के ने पची आखी जिंदगी राखी पड़े ना साथे सात फेरा पड़े सात पगला जो तमे साथे चालिया गुरु नी तो तमे समझी लो के तमे यू आर ही बिकम्स योर्स एंड यू बिकम एटली मैन